ओके હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. ધોરણ 10 ની અંદર તમારું સ્વાગત છે. ધોરણ 10 ની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર 1, બરાબર. અને ચેપ્ટર 1 ની અંદર આપણે અગેન્સ્ટ ધ ઓડ્સ એ વસ્તુ આપણે જોઈ હતી. હવે અગેન્સ્ટ ધ ઓડ્સ ની અંદર આપણે આગળ વધવાના છીએ. અને અગેન્સ્ટ ધ ઓડ્સ ની અંદર આપણે આગળ વધીએ ત્યારે આપણી સામે એક વસ્તુ આપણે જોઈ હતી, ખાલી રેલવે સ્ટેશન વાળી વાત આખે આખી આપણે જોઈ લીધી હતી કે રેલવે સ્ટેશન ની અંદર શું છે, શું થવાનું છે, બરાબર. તો એના પછી હવે અહીંયા બીજી વસ્તુ એ છે, સીતાપુર લાઇટ. હવે લાઇટ ઉપર આખે આખું ફોકસ છે આપણું અહીંયા, બરાબર. તો એ સીતાપુરની જે લાઇટ છે એ બહુ સમજવા જેવું ચેપ્ટર છે. બધા જ અહીંયા મેં તમને કીધું હતું ને કે આખી આખી વસ્તુ અહીંયા રિયલ બેઝ ઉપર છે. બધી જ વસ્તુ અહીંયા રિયલ છે. આ હકીકતવાળી બધી કહાનીઓ છે. આ કોઈ કહાની ફેક નથી, કોઈ કહાની એમને આવેલી નથી આપણી સામે. બધી જ કહાની અહીંયા રિયાલિટી બતાવે છે, બરાબર. તો એ રિયાલિટી સમજવાની વાત છે. તો એ રિયાલિટી આપણે સમજશું અને આપણે અહીંયા આગળ વધવાના છીએ, બરાબર. તો એ રિયાલિટીની અંદર તમારું સ્વાગત છે. હર્ષ બારસે છું અને જ્ઞાન લાઈવની અંદર આપણે અહીંયા ભણી રહ્યા છીએ અને આપણે સમજવાના છીએ. ચેપ્ટરનું તમારી સામે ઓપન કરું છું. ચેપ્ટર જેવું અહીંયા ઓપન થશે એટલે હું તમને અહીંયા કહું છું કે આપણે શું કરીએ છીએ અને શું ભણવાનું છે, શું કઈ રીતે આપણે આગળ વધવાના છીએ, બરાબર. સો લેટ્સ ગો. રેડી સીતાપુરની લાઇટ માટે? ઓકે, આ તમારી સામે જ ઓપન કરું છું સીતાપુરની લાઇટને, એટલે આપણી સામે લાઇટનો પ્રકાશ આવી જાય. અગેન્સ્ટ ધ ઓડ્સ. જો આ છે તમારી સામે સીતાપુરની લાઇટ. હું એકવાર જોઈ લઉં કે ભાઈ બરાબર મને બરાબર દેખાય છે કે નહીં, એ પ્રશ્ન છે હંમેશા મારી સામે. તમને બરાબર સંભળાય છે તો ખાલી ત્યાં નીચે લખી દો કે બરાબર છે, સંભળાય છે, શું છે, બરાબર. વોઇસ ક્લિયર આવે છે કે નથી આવતો એ તમે જોઈ લો ખાસ. વોઇસ ક્લિયર આવે છે એકદમ? ઓકે, ઓકે, એક્સલન્ટ, એવરીથિંગ ઇઝ ડન, બરાબર છે. ચલો ભાઈ, સીતાપુરની લાઇટ છે તમારી સામે, બરાબર. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, વાત ક્યાંની છે? ઉત્તર પ્રદેશની વાત છે. પેલું જે ચેપ્ટર આપણે ભણ્યા હતા આની પહેલાનું, જે અહીંયા ચેપ્ટર છે તમારી સામે, તાજનગર, ટ્રેક્સ ઓફ તાજનગર, એની અંદર પણ વાત ક્યાંની હતી? ઉત્તર પ્રદેશની હતી. અહીંયા પણ વાત ક્યાંની છે? ઉત્તર પ્રદેશની છે. સીતાપુર લાઇટ, સમજો, સીતાપુર પણ એક ગામનું જ નામ છે અને ત્યાં લાઇટની વાત છે. સીતાપુર એક ગામનું નામ છે અને ત્યાં લાઇટની વાત છે. રૂરલ, રૂરલ એરિયા એટલે કેવો એરિયા કહેવાય ખબર છે? ગામડાનો એરિયા હોય ને એને રૂરલ એરિયા કહેવાય. કેવો એરિયા કહેવાય? રૂરલ. એ ગામડાના ઉત્તર પ્રદેશની અંદર, ઉત્તર પ્રદેશની અંદર ગામડીય વિસ્તાર છે, ત્યાં ઓવર 60% એટલે કે 60% વાત છે ભાઈ. કેટલા ટકાની વાત છે? 60%થી વધારે. ઓવર એટલે વધુ, 60%થી વધુ. પર્સન્ટેજ એટલે ટકા. હાઉસ હોલ્ડ એટલે કે ઘર, ઘરો, ઘણા બધા ઘર હોય ને હાઉસ હોલ્ડ. 60%થી વધારે એવા ઘર છે ગામડાના, ઉત્તર પ્રદેશના ગામડિયા વિસ્તારની અંદર, કે જ્યાં વિધાઉટ પાવર ઇલેક્ટ્રિસિટી છે જ નહીં. ઠંડન ગોપાલ નો ઇલેક્ટ્રિસિટી વાત કરો તમે, બોલો, ઇલેક્ટ્રિસિટી જ નહીં. ગામડાનો વિસ્તાર ઇલેક્ટ્રિસિટી વગર કેમ ચાલે? 60% વિસ્તાર પાછો એવો, 50%, 10%, 20%, 15% હોય તો એમ જ 60% વિસ્તાર એવો છે વિધાઉટ ઇલેક્ટ્રિસિટી. ટ્રુ ફોલ્સમાં પૂછાઈ શકે. તો ઓવર 60% યાદ શું રાખવાનું? એક તો 60% યાદ રાખવાનું અને વિધાઉટ પાવર ઇલેક્ટ્રિસિટી વગર યાદ રાખવાનું. આ બે યાદ રાખો એટલે ટ્રુ ફોલ્સ તમારું સાચું ખોટું થઈ, બરાબર.
આટલી ક્લિયર થઈ ગઈ વાત. ઓકે હવે નેક્સ્ટ, સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ. સીતાપુર જિલ્લો છે, ડિસ્ટ્રિક્ટ એટલે જિલ્લો, સીતાપુર એક એવો જિલ્લો છે. વન સચ પ્લેસ, એક સચ એવો, એક એવો પ્લેસ એટલે કે સ્થળ, જગ્યા જે કહેવાય, વિથ નો પાવર. સીતાપુર જિલ્લો જેવો છે કાકા, જિલ્લામાં ઇલેક્ટ્રિસિટી નહીં, આખા જિલ્લામાં કોઈ જગ્યાએ ઇલેક્ટ્રિસિટી નહીં. હેલો, જો ત્યાં એક સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક સામાજિક એન્ટરપ્રાઇઝ એટલે કે સંસ્થા, એક ત્યાં નાનકડી સામાજિક સંસ્થા, એ સંસ્થાનું નામ છે મેરા ગાંવ પાવર, ઇંગ્લિશમાં ટૂંકમાં એને કહેવાય MGP. આ MGP ઉપરથી પણ ટ્રુ ફોલ્સ પૂછે છે. મેરા ગાંવ પાવર, મેરા ગાંવ પાર્ટી નહીં, મેરા ગાંવ પાવર નામની એક સામાજિક સંસ્થા, નાનકડી સામાજિક સંસ્થા છે, કે બહુ મોટી નથી, મોટું જબરજસ્ત હડિંબા જેવડું એનું નામ નથી, બહુ નાની છે. એ ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ, એ કોશિશ કરી રહી છે ચેન્જ એટલે કે બદલાવા, થિંગ્સ એટલે કે વસ્તુઓને, એટલે કે હાલાત બદલવાની કોશિશ કરી રહી છે. હાલાત બદલવાની કોશિશ એટલે શું, કે અહીં લાઇટ નથી તો લાઇટ લઈ આવવાની, ગંદકી હોય તો ગંદકી સાફ કરવાની, એને હાલાત બદલવાની કહેવાય. એના માટે એને ઇંગ્લિશમાં શબ્દ છે, આઈ એમ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. હું આ વસ્તુ, વસ્તુ એટલે થિંગ્સ એટલે વસ્તુ પણ થાય, થિંગ્સ એટલે આ દ્રષ્ટિએ જુઓ તો હાલાત થાય, કે હું હાલાત બદલવાની કોશિશ કરું, કે હાલાત સ્થિતિ, સ્થિતિ પરિસ્થિતિ સુધારવાની કોશિશ કરી રહી છે આ સંસ્થા. તો અહીંયા પરિસ્થિતિ સુધારવામાં એને શું કરવાનું છે, અહીંયા પરિસ્થિતિ સુધારવામાં એને એક જ વસ્તુ કરવાની છે, શું, લાઇટ નથી, લાઇટ લઈ આવો, સામે લાઇટ આવવી જોઈએ, બરાબર. દે આર પુટિંગ ટુ સોલાર પેનલ્સ એટ અ ટાઈમ, ટુ સોલાર પેનલ, જો આ એક સોલાર પેનલ કહેવાય, બરાબર, આ બીજું સોલાર પેનલ, આવી રીતે બે સોલાર પેનલ લગાવે છે એટ અ ટાઈમ, એટલે એક સમયે બે સોલાર પેનલ લાગે ત્યાં, એક સમયે બે સોલાર પેનલ, બરાબર. પુટિંગ એટલે કે મૂકવું, અગાસી ઉપર સોલાર પેનલ તો હવે તો તમે ઢગલા બંધ જોયા હશે, ઘરે ઘરે જેને ફ્લેટ ના હોય અને પોતાનું ઘરનું આખું મકાન હોય, ઘર હોય, એના ઉપર ઘણી જગ્યાએ સોલાર પેનલ લગાવી દેવામાં આવે. તો અહીંયા હવે જો ગામડામાં, ગામડાનો વિસ્તાર છે, પછાત જિલ્લો છે, પછાત ગામ છે, ઇલેક્ટ્રિસિટી આવી નથી, નજીક ક્યારે આવશે એનું કંઈ નક્કી નથી, સીતાપુર જિલ્લાની વાત છે. તો હવે ઇલેક્ટ્રિસિટી આવે એની રાહ જોવાની ના, એક નાનકડી સામાજિક સંસ્થાએ શું કર્યું, કે દરેક ઘર ઉપર બે બે સોલાર પેનલ મૂકી દો, એમાંથી લાઇટ આપો, સીધી સૂર્યપ્રકાશ, સીધી કુદરત પાસેથી સીધી લાઇટ લઈ લેવાની. ઇન જસ્ટ ઓવર અ યર, એક જ વર્ષની અંદર અંદર, એક જ વર્ષમાં MGP નું આખું નામ શું, MGP નું આખું નામ સાહેબ જ્યારે કહીએ ત્યારે બે વાર બોલવાનું હોય આપણે, MGP નું આખું નામ આ થાય, મેરા ગાંવ પાવર, બરાબર, ધીસ ઇઝ ધ ફૂલ નેમ ઓફ MGP. MGP હેઝ કનેક્ટેડ મોર ધેન 3,500 કસ્ટમર્સ. કેટલા કસ્ટમર, આ પણ યાદ રાખવા જેવું છે, 3,500 કસ્ટમર, ગ્રાહકો એણે જોડી દીધા. સોલાર પાવર મિની ગ્રીડ્સ એટ અ વિલેજ લેવલ, ગામડામાં એક વર્ષમાં 3,500 ઘરની ઉપર એણે સોલાર મિની ગ્રીડ્સ, એટલે કે આ નાનકડું, આ આખું મોટો સોલાર પેનલ છે, નાનકડું સોલાર પેનલ છે એને મિની ગ્રીડ કહેવાય, એવા 3,500 ઘરમાં એણે લગાવી દીધા. થેન્ક યુ ગઢવી, જોરદાર ભણવા છે, હા બસ ભણવાનું, મોજ કરવાની. 3,500 ઘરની અંદર મિની ગ્રીડ લગાવી દીધા વિલેજ લેવલ, એટલે કે 3,500 ઘરમાં તો ઇલેક્ટ્રિસિટી આવશે ને, એ તો ફાઇનલ થઈ ગયું ને, 3,500 ઘરમાં તો હવે કોઈ વાંધો જ નથી આવવાનો, 3,500 ઘર તો ઉજિયાલા 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 થઈ ગયા. તો આ આ સ્લાઇડમાં જેટલું છે એટલું તમને જો સમજાઈ ગયું હોય તો લખો યસ. 60% ઘર ઇલેક્ટ્રિસિટી હતી નહીં, એક નાનકડી સંસ્થા જેનું નામ છે મેરા ગાંવ પાવર MGP, બે બે સોલાર પેનલ મૂકે છે એક એક સમયે, આ પણ ટ્રુ ફોલ્સમાં આવી શકે,
જસ્ટ ઓવર યર, એક વર્ષની અંદર એમજીપીએ એક વર્ષની અંદર કેટલા લોકોને કનેક્ટ કર્યા? તો કે 3500 લોકોને. કેટલા? 3500 લોકોને, બરાબર. તો મેઇન મેઇન અહીંયા તમે યસ લખો એટલે મને ખબર પડે કે આટલું સમજાઈ ગયું છે તમને. એટલે હું આગળ જાઉં, ચલો ફટાફટ ગો ગો ગો. યસ ઓકે, એક જણનું યસ આવી જાય છે હું સ્વીકારી લઈશ. હવે છે વિલેશભાઈ વિલેશ, એક ગામ પછી બીજું ગામ પછી ત્રીજું ગામ પછી ચોથું ગામ, ગામ પછી ગામ, વિલેશભાઈ વિલેશ એટલે એક પછી એક ગામ, બરાબર. સિટી બાય સિટી એટલે એક સિટી પછી બીજું સિટી. એમજીપી નું આખું નામ મેરા ગાંવ પાવર, મેરા ગાંવ પાવર. બિલ્ડિંગ એટલે કે બનાવે છે નેટવર્ક ઓફ અ લો કોસ્ટ સોલર માઇક્રોગ્રીડ્સ. લો કોસ્ટ, લો કોસ્ટ એટલે ઓછી કિંમતનું. પછી ત્યાં ગામડા લેવલે હોય તો ઇલેક્ટ્રિસિટી ક્યારે નહીં હોય કે ત્યાં પછાત હશે તો ને. હવે ત્યાં જઈને તમે એમ કહો કે અહીંયા સોલાર પેનલ અમે લગાવવા આવ્યા છીએ. હેલો, અમે છે ને આપણા ઘર ઉપર એક સોલાર પેનલ લગાવવા માંગીએ છીએ અને એની કિંમત લગભગ 25 લાખ છે. તું વયો જા ઘરે, નહીં તો બે કાળા કૂતરા છે ને ફરી એમ બાંધતા છોડશું ને. હું થશે એ તો કૂતરા ને તું જાણે. પછી તો લો કોસ્ટ એટલે સસ્તી કિંમતનું સોલાર માઇક્રોગ્રીડ્સ એટલે કે સોલાર પેનલ. માઇક્રોગ્રીડ્સ ને મિની ગ્રીડ્સ ને આ બધા શબ્દો, બધા આ શબ્દોને એક એક ધુમા મારીને ખૂણા બેહારી દેવા જોઈએ. સોલાર પેનલ સસ્તી કિંમતનું, હા નકળું. હેટ પ્રોવાઈડ, એ સોલાર પેનલ જે છે એ પ્રોવાઈડ કરશે એટલે કે પૂરું પાડશે. કેટલી ઇલેક્ટ્રિસિટી, કેટલી વીજળી ઉત્પન્ન કરશે, કેટલી વીજળી બનાવશે, એમાંથી કેટલું ચાલશે. અત્યારે તો એવા હાઈટેક સોલાર પેનલ આવી ગયા છે કે ઘણા બધા ઘરોની અંદર લાગેલા છે. મારા એક ફ્રેન્ડની ઘરે જ લાગેલું છે. આખા ઘરની વીજળી ચાલે, એસી ચાલે, ફ્રીઝ ચાલે, વોશિંગ મશીન ચાલે, પંખા ચાલે, બધું ચાલે, કોઈ બિલ ન આવે. કારણ બિલ ના આવવા પાછળનું કારણ તો સૂર્યપ્રકાશ, પણ આટલી કેપેસિટીનું આવી ગયું. પણ અહીંયા એટલી બધી કેપેસિટીનું નથી. અહીંયા કેપેસિટીમાં શું છે, બે એલઈડી લાઇટ ચાલે. એલઈડી લાઇટનો જમાનો હવે છે, તમને ખબર છે, બધે એલઈડી આવી ગયું છે. ફોનની પાછળ જ આપણે એલઈડી હોય છે. આ મારો ફોન છે, ફોનની પાછળ એલઈડી લાઇટ છે જ. અચ્છા હાઉસ જો ને, આ પહેલાં તો ટોર્ચ લાઇટનો જમાનો હતો. હવે તમારી પાસે ફોન હોય ફટ કરી દે, આમ કર્યું ને આમ કર્યું ને ફટ કરી દે એલઈડી લાઇટ અહીંયા ચાલુ. એકદમ સરળ થઈ ગયું કામ. બે એલઈડી લાઇટ ચાલે અને એક મોબાઈલ ચાર્જિંગ ચાલે. મોબાઈલ વગર તો હાલે નહીં દુનિયામાં, એટલે એક મોબાઈલ ચાલે અને બે એલઈડી લાઇટ ચાલે. ટુ ઓલ પેઈંગ, ખાસ યાદ રાખજો, પેઈંગ હાઉસ હોલ્ડ. પેઈંગ એટલે કે જેણે જેણે પૈસા ભર્યા હોય એવા હાઉસ હોલ્ડ એટલે કે ઘરની અંદર, એટ અ કોસ્ટ ઓફ 25 રૂપીઝ પર વીક, દર અઠવાડિયે 25 રૂપિયા અઠવાડિયે. એટલે કે 4 અઠવાડિયા મહિના ના હોય તો 100 રૂપિયા થાય. 100 રૂપિયામાં બે લાઇટ અને મોબાઈલ ચાર્જિંગ, આટલું ચાલે. હવે તમે જોજો ખાસ અહીંયા ટ્રુ ફોલ્સમાં શું પૂછે તમને, ટ્રુ ફોલ્સમાં શું પૂછે તમને કે એલઈડી સોલાર માઇક્રોગ્રીડ્સ છે એનાથી કેટલી વસ્તુ ચાલે છે. તો ખાસ યાદ રાખવાનું, બે એલઈડી લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ, એક જ મોબાઈલ, બે એલઈડી લાઇટ. કેટલા રૂપિયા મહિને ભરવાના, સોરી અઠવાડિયે, વીકલી તો 25 રૂપિયા ભરવાના. જો આ વીકનો સ્પેલિંગ છે, આ વીક એટલે અઠવાડિયું, અને બીજો એક વીકનો સ્પેલિંગ છે, આ વીક એટલે આ વીકનો સ્પેલિંગ મેં આગળ શીખવાડ્યો હતો તમને. વીક એટલે નબળું, એટલે ફિલ્મમાં કેમ છેલ્લા દિવસમાં નબળો, પર વીક 25 રૂપિયા ભરવાના. હવે આ સસ્તું પડે કે ના પડે? પછી કેરોસીન હોય એ સસ્તું પડે, શું સસ્તું? જો 25 રૂપિયા છે ને ઇઝ ચીપર, ચીપર એટલે શું થાય, એ સસ્તા પડે છે. શું પડે છે? 25 રૂપિયા સસ્તા પડે છે ધેન કેરોસીન. કેરોસીન કરતા આ સસ્તા પડે છે. કેરોસીન એટલે ખબર છે ને, ઘાસ લાઇટ, વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ અક્રોસ અ મંથ. કોસ્ટ એટલે કે એની કિંમત કેટલી થાય છે, ઓલમોસ્ટ એટલે કે લગભગ, ડબલ એટલે કે બે ગણા અક્રોસ મંથ. એક મહિનામાં જો આના 25 રૂપિયા અઠવાડિયાના છે તો મહિને 100 રૂપિયા થાય. કેરોસીન વાપરો તો મહિને 200 રૂપિયા થાય.
તો કેરોસીન થોડું વપરાય, એક તો 100 રૂપિયાનો ફાયદો થાય, અને બીજું કેરોસીન છે એ ધુવાડો કાઢે ધુવાડો, અને આમાં ધુવાડો કાંઈ નહીં મોરથી, બરાબર. સોલાર પાવર અને કેરોસીન પાછું મોબાઈલ ચાર્જ ન કરે, સોલાર પાવર છે એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. ટ્રુ ફોલ્સમાં પૂછાય પૂછાય ને પૂછાય. સ્મોકલેસ એટલે ધુવાડા વગરનો, સોર્સ એટલે સ્રોત ઓફ લાઇટ એટલે કે વીજળી, વીજળીનો ધુવાડા વગરનો આ સ્રોત છે. કેવો? ધુવાડા વગર. એલઈડીમાં ક્યાં ધુવાડો થાય, સિવાય કે શોર્ટ સર્કિટ થાય તો, બે છેડા ભેગા કરી દીધા હોય તો, એ તો થોડીક વાર તો ધુવાડો હોય, પણ કેરોસીન ને તો જ્યાં સુધી તમે બાળો ત્યાં સુધી એ ઉપરથી આછો 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 નીકળા જ રાખે, નીકળા જ રાખે. એક જ જગ્યાએ જો એ દીવો કે કંઈ મૂક્યો હોય તો એ ધોવાડો દીવો નીકળતા 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 ઉપર ને આજુબાજુ બધું કાળું કરે. તો ધોવાડા રહિત સ્રોત છે લાઇટ. આપણે જો અત્યારે મારી સામે આ બધી એલઈડી લાઇટો જ ચાલુ છે, ક્યાંયથી ધોવાડો નીકળતો નથી. અહીંથી એસી ચાલુ છે, એસીમાંથી ધોવાડો નીકળતો નથી, પણ એસીનું બારે લગાવેલું છે એ બધું છે, એમાંથી ધોવાડો નીકળે છે ગરમા ગરમ. એનું બિલ આવે એ ધોવાડા કાઢી નાખે. કમ્સ વિથ એડેડ બેનિફિટ. એડેડ બેનિફિટ એટલે ખાસ પ્રકારના ફાયદા પણ એમાં આવે છે, ઓલરેડી ઉમેરાયેલા ફાયદા. સોલાર હોય તો શું ફાયદા થાય? એક્સ્ટ્રા ફાયદા. એડેડ એટલે એક્સ્ટ્રા, વધારાના ફાયદા શું? ટુ કસ્ટમર હેલ્થ. એક તો ગ્રાહકની તંદુરસ્તી વધે, તંદુરસ્તી કી રક્ષા કરતા હે લાઇફબોય. કુકડા લાઇફબોયથી તંદુરસ્તી આવી જતી હોય તો પછી ડોક્ટરો બધાને લાઇફબોય જ ન કહે કે ભાઈ લાઇફબોયથી રોજ 3 વાર ના જાય હોસ્પિટલ તો થોડી ભરી રહ્યું, સારા જાહેરાતોમાં ગમે એમ કે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ એન્ડ એવરી વન ગેટ્સ ઇન્વોલ્વડ. આ માઇક્રોગ્રીડ એટલે કે સોલારના પેનલ, ગામડામાં કોઈ ઇલેક્ટ્રિસિટી જોઈ ના હોય એવા ગામની અંદર આ લોકો ઇલેક્ટ્રિસિટી લગાવવા જાય, તો એ એક પ્રકારની ભવ્ય ઇવેન્ટ એટલે કે પ્રસંગ બની જાય ગામડામાં. અને એવરી વન ગેટ્સ ઇન્વોલ્વ, અને બધા લોકો એમાં જોડાઈ જાય. ઇન્વોલ્વ થવું એટલે જોડાઈ જવું, બધા કાંઈક ને કંઈક મદદ કરવા આવી જાય. પાણી લાવો, પાણી તમે પાણી પીશા, પાણી લાવો, હું આ આ દોડું હું લાંબુ કરું, લાવો હું આ વસ્તુ પકડી રાખું. હા 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 હા, આવેલો જ છું ને અત્યારે, આવેલો જ છું યોગના લાઈવમાં, હું છું જ અત્યારે, બરાબર. બધા જ લોકો ઇન્વોલ્વ થઈ જાય છે. સર ખબર ના પડી, ફરી સમજાવો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. શું ના ખબર પડી? ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ, એક ભવ્ય પ્રસંગ બની જાય. આવું ગામડા લેવલ આવી કોઈ મોટી કંઈ ઇન્સ્ટોલેશન કરવા આવે, કંઈક મોટી વસ્તુઓ કંઈક નાખવા આવે, દોરડા લાંબા કરવા આવે, તો એ મોટો ઇવેન્ટ થઈ જાય, બધા માણસો ભેગા થઈ જાય. આ નવું શું આવ્યું? હે શું નવું આવ્યું? અચાનકથી લાઈટ થશે, બરાબર. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરાવા, હવે ગામનું નામ આવ્યું છે. ગામનું નામ શું છે? દમદમપુરાવા. એ ગામની અંદર, સીતાપુર જિલ્લો છે, સીતાપુર જિલ્લાની અંદર એક ગામ છે, ગામનું નામ છે દમદમપુરાવા. ટીમ મેપ્સ ધ વિલેજ હાઉસ. ગામમાં જે ઘર હોય એ હાઉસ બાય હાઉસ, એક ઘર પછી બીજું ઘર, એવું તો ને વિલેજ બાય વિલેજ, એક ગામ પછી બીજું ગામ, એ ગામની અંદર એક ઘર પછી બીજું ઘર, એને એ લોકો મેપ કરે છે એટલે કે માપે છે. બિનેથ ધ સ્કોર્ચિંગ, બિનેથ એટલે નીચે, બિનેથ એટલે શું થાય? નીચે. બિનેથ નો બીજો સામાન્યાર્થી શબ્દ શું? તો કે અંડર. સ્કોર્ચિંગ મિડ સન, મિડ એટલે કે મધ્ય, બરાબર 12 વાગ્યાનો સૂર્ય ઉપર તપતો હોય, અને એ તપતા સૂર્યની સ્કોર્ચિંગ એટલે કે ગરમી. અત્યારે આપણે એવો જ ઉનાળો ચાલી રહ્યો છે ને, ખતરનાક ઉનાળો, 45-45-50 ડિગ્રી જેવું તાપમાન હોય, એ ધગધગતા સૂર્યના તાપને નીચે કામ કરવું, એમાં એ ગામના ઘરને એક ઘર પછી બીજું ઘર, બીજા ઘર પછી ત્રીજું ઘરને આ લોકો એન્જિનિયરો માપે છે. આખી ટીમ મેરા ગાંવ પાવરની આખી ટીમ આવી ગઈ છે, આખી ટીમ ભેગી થઈને બધું માપે રહ્યા, ભાઈ શું થશે શું નહીં થાય, ક્યાં હોગા જાને ક્યાં હોગા રામારે.
હા, આઈપી શોર્ટ નોટે આવશે બેટા, ચિંતા નહીં કરને કી, ઠીક હૈ, સબ કુછ આઈએમ પે આયેગા, પર એક હી દિન મેં એક હી લેક્ચર મેં સબ કુછ થોડી ના આ જાતા હૈ, સ્ટેપ બાય સ્ટેપ સબ આતા હૈ, ઠીક હૈ, બસ આપ જુડે રહીએ, પઢતે રહો. વર્કિંગ આઉટ વેર ટુ પ્લેસ ઇચ વાયર, વર્કિંગ આઉટ એ કામ કરી રહ્યા છે, શેનું, વેર એટલે કઈ જગ્યાએ, પ્લેસ એટલે મૂકવું, ઇચ વાયર એટલે એક એક વાયરને ક્યાં મૂકવો એ કામ કરી રહ્યા છે. બરાબર છે, આખો કોર્સ કરાવશો ને આમાં આખો કોર્સ તમને એપ્લિકેશનમાં મળશે, અને એપ્લિકેશનની લિંક તમને આના ડિસ્ક્રિપ્શનમાં મળશે. બરાબર છે, જ્ઞાન લાઈવમાં એમાં આખો કોર્સ હશે, બધા વિષયો આવી જશે. શેખરભાઈ, એક એક વાયરને ક્યાં મૂકવું એનું કામ ચાલે છે. સો એઝ ટુ કનેક્ટ કસ્ટમર ટુ ધ પાવર સોર્સ. પાવર સોર્સ એટલે કે જ્યાંથી ઉપર પેલું પેનલ લગાવેલા હોય ત્યાંથી પાવર ખેંચવાનો થાય ને, તો એ પાવર પછી મળશે કેવી રીતે, વાયર બધા યોગ્ય રીતે દોડાવવા પડે ને, એનું બધું કામ ચાલે છે. આ સ્લાઇડ નંબર 2 આપણી પૂરી થઈ. તમને આમાં કંઈ વાંધો ના હોય તો હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જઈએ. ખાલી મને યસ લખી દો, જસ્ટ રાઇટ અ યસ. સમજાઈ ગયું સાહેબ, આખો કોર્સ, આઈએમપી શોર્ટ નોટ, આઈએમપી નિયરેસ્ટ મિનિંગ, આઈએમપી ટ્રુ ફોલ્સ, આઈએમપી ક્વેશ્ચન આન્સર્સ, પછી એસએસ, આ બધું આવશે. ડોન્ટ વરી, ચિંતા કરવાની કોઈ જરૂર, ચિંતા ન કરો. યસ યસ યસ, ચલો. સમ હાઉસ હોલ્ડર્સ, હાઉસ હોલ્ડર, હોલ્ડર એટલે લેમ્પની હોલ્ડર આવે એને લેમ્પ હોલ્ડર કહેવાય છે, લેમ્પને પકડી રાખે. આ હાઉસ હોલ્ડર, હાઉસ હોલ્ડર એટલે કે ઘરના વ્યક્તિઓ, ઘરના સભ્યો એને હાઉસ હોલ્ડર કહેવાય. કહેવાય ઘરના સભ્યો, અમુક ઘરના જે સભ્યો છે જોઈન ઇન, એ લોકો આજે કામ કરે છે ને એમાં જોડાય છે. એ લોકો જે આ કામ કરે છે એમાં જોડાય છે. વાઇલ કે જ્યારે, વાઇલ એટલે શું થાય કે જ્યારે અધર્સ, બીજા જે છે એ લુક ઓન, એ ખાલી જોયા રાખે છે, ખાલી જોયા રાખે. બરાબર, બધું બરાબર. અમુક લોકો કામમાં જોડાઈ જાય, અમુક આપણામાં એવો હોય નવ રાખણે, બહુ આપણે જોતા હોય, ઓર્ડર મારતા હોય, અને અમુક લોકો હારે હારા જોડાઈ જાય કામ, લગ્ન પ્રસંગમાં હોય ને, ઘણા બેઠા હોય, બસ મોબાઈલમાં ગેમ રમતા હોય, ફોટા પાડીને ઇન્સ્ટાગ્રામને લોડ કરતા હોય, અને ઘણા લોકો કામમાં જોડી જાય, એ બધાને ગમે. તો અમુક લોકો જોઈન ઇન કામ કરે છે, અમુક લોકો લુકોને જોયા રાખે છે. Falling out orders or watching the curious proceeding wide-eyed. Falling out orders, અમુક લોકો જે કોઈ કહે, અરે ભાઈ આમ કરો, એ એ એ આમ કર ને તું હરા, એ આમ કરો, તો એ માને ઓર્ડર. અને અમુક લોકો ક્યુરિયસલી, ક્યુરિયસ એટલે કેવા, ઉત્સુકતાથી, આતુરતાથી જોઈ રાખે છે. પ્રોસિડિંગ્સ એટલે કે આજે પ્રોસિડિંગ્સ એટલે શું, પ્રક્રિયા. આજે પ્રક્રિયા છે ને, એ પ્રક્રિયાને વાઇડ આઈડ એટલે કે પહોળી આંખો પહોળી કરીને આમ જોઈ રાખે. આપણી ઘરે લાઈટ આવે છે, મોબાઈલ ચાર્જિંગ થશે, હા હા જોઈ રાખે. વાઇડ આઈડ, વાઇડ એટલે પહોળું, એટલે ક્રિકેટની અંદર વાઇડ બોલ આવે ને. રૂફ ઓફ અ સ્ટડી બ્રિક વોલ્ડ હોમ, સ્ટડી એટલે મજબૂત, મજબૂતી એવી ઠસો ઠસ કે ટકે વર્ષો વર્ષ. રૂફ ઓફ, રૂફ એટલે છાપરું, કેવું છાપરું, મજબૂત છાપરું, બ્રિક, અને જેની વોલ, વોલ એટલે દિવાલ, તૂટેગી કેસે, અંબુજા સિમેન્ટ છે જો બધી, ત્યારે તો આપણે જોતા હોય, ઈંટોથી બનેલી જે દિવાલ છે જે ઘરમાં, અને મજબૂત જેનું છાપરું છે, ઉપરની છત જેની મજબૂત છે, અને ઈંટોથી બનેલી જેની દિવાલ છે, ઇન ઈચ વિલેજ, ઈચ એટલે દરેક ગામમાં, ઇઝ ઓલવેઝ ચૂઝન, ચૂઝન એટલે કે પસંદ કરવામાં આવે છે, એ સૌથી પહેલા પસંદ કરવામાં આવે છે. શેના માટે, એઝ અ સાઇટ ફોર ધ પેનલ્સ એન્ડ ધ બેટરી. સાઇટ એટલે કે જગ્યા, જે ઘરની દિવાલો ઈંટોથી છે અને જેનું છાપરું મજબૂત છે, એ ઘરને પસંદ કરવામાં આવે છે એના ઉપર સોલાર પેનલ અને સોલાર બેટરી મૂકવા માટે. કારણ કે મજબૂત છાપરો ના હોય તો સોલાર પેનલ અને બેટરી બે આવે હેઠું,
નીચે જો ભાભો બેઠો હોય, ભાભા ને માથા, ભાભો ઓલું નીચે આવે, ભાભો ઉપર ઉઠી જાય, ઉઠા લે રે બાબા, અરે મુજે નહીં ઇસકો ઉઠા લે, એવું થાય, હમ કરતા વયા જાય. બરાબર. હવે એમાં એક વ્યક્તિ છે, એનું નામ છે એઝાઝ. શું નામ છે? એઝાઝ. વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. ટ્રુ ફોલ્સમાં આવે છે આ પણ, ટ્રુ ફોલ્સમાં આવે છે, આખી લાઈન ટ્રુ ફોલ્સમાં આવે છે. એ મજબૂત અને ઈંટોની દિવાલવાળું ઘર છે, એને પસંદ કરવામાં આવે છે પેનલ અને બેટરી માટે. યસ, ટ્રુ. પછી આ પણ ટ્રુ ફોલ્સમાં આવે છે. એઝાઝ કોણ છે? વન ઓફ ધ કંપનીઝ ફર્સ્ટ ઇલેક્ટ્રિશિયન. કંપનીનો ઘણા બધા ઇલેક્ટ્રિશિયન હોય, એમાંનો પહેલો ઇલેક્ટ્રિશિયન છે, એનું નામ છે એઝાઝ. ઇલેક્ટ્રિશિયન એટલે ખબર છે, ઇલેક્ટ્રિકનું કામ કરવાવાળો, તેને વાયરમાં ક્યાં કયો છેડો દેવો, ક્યાં કયો છેડો ના દેવો, ક્યાં વાયર ભેગા ના કરવા એ ખબર પડે, એને ઇલેક્ટ્રિશિયન કહેવાય. ટુ બી રિક્રુટેડ. રિક્રુટેડ એટલે શું? ભરતી કરવામાં આવ્યો છે, એને કામે લગાડવામાં આવ્યો છે. ફ્રોમ ધ લોકલ ડિસ્ટ્રિક્ટ બ્લોક ઓફ રેઉસા. રેઉસા નામનું એક ડિસ્ટ્રિક્ટ, જિલ્લા બ્લોક છે, ત્યાંથી એની ભરતી થઈ છે. તારે આ ગામમાં જવાનો, કયું? દમદમપુરામાં. એ ગામની અંદર જઈને મજબૂત ઘર હોય, મજબૂત છાપરું હોય, એના ઉપર તારે ઇલેક્ટ્રિસિટી, સોલાર પેનલ અને બેટરી બધું ફિટ કરવાનું છે. એ જે ઇલેક્ટ્રિશિયન છે એ ઇન્સ્ટોલ્સ, એટલે કે ઇન્સ્ટોલ કરે છે, ઉપર મૂકવો, નાખવું આખું, સોલાર પેનલ મૂકવા, બેટરી મૂકવી અને ઇન્સ્ટોલ કર્યું કહેવાય. પેનલ ઇન અ સધર્નલી, સધર્ન એટલે કે દક્ષિણ, સધર્નલી, સધર્નલી, બરાબર. સાઉથ એટલે કે દક્ષિણ દિશા તરફ બધું મૂકે છે, દક્ષિણ, કારણ કે દક્ષિણ દિશાથી પશ્ચિમ દિશા તરફ, પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ સૂર્યનો પ્રકાશ સૌથી વધારે હોય છે. ટુ કેપ્ચર, કેપ્ચર કરવું એટલે પકડવું, એઝ મચ સનલાઇટ એઝ પોસિબલ, જેટલી શક્ય બને એટલી સૂર્યનો પ્રકાશ ખેંચે, કેપ્ચર કરવું એટલે ખેંચવું, ફોટાને કેપ્ચર કર્યું કે પાડવું ને, કે આપણે એમ કહીએ ને ફોટો પાડી દો, કેપ્ચર ધ ફોટો, પકડે છે. કોણ? એઝાઝ. કઈ દિશામાં સોલાર પેનલ રાખવામાં આવે છે એક માર્કમાં પૂછાય, તો કે સધર, સધરલી, સાઉધરલી નહીં, સધરલી, દક્ષિણ દિશા તરફ, બરાબર છે. હવે અહીં એક વ્યક્તિ છે ગામનો, એ ફાર્મર છે. કેવો મળશે? ફાર્મર. ફાર્મર એટલે કોણ? તો કે ખેડૂત. ખેડૂત સેસ એટલે કે છે, ખેડૂત શું કે છે? આટલી વાત ખેડૂત કે છે, બરાબર. શું કે છે? વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ. એન્વાયરમેન્ટ એટલે શું થાય? પર્યાવરણ. એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ. અમે અમારું પર્યાવરણ બચાવીએ છીએ. શું કામ પર્યાવરણ બચાવવાનું? સોલાર લાઇટો નાખે એમાં પર્યાવરણ ક્યાંથી બચે? બચે જ ને. તમે ઘાસ લેટ એટલે કે કેરોસીનનો ધોવાડા કરતા અત્યાર સુધી, એના ધોવાડાથી પર્યાવરણની અંદર, વાતાવરણની અંદર નુકસાન થવાનું છે, પર્યાવરણ બગડવાનું છે, વાતાવરણ બગડવાનું છે. હવે એની જગ્યાએ સોલાર આવી ગઈ, કેરોસીનનો ઉપયોગ મટી ગયો, ધોવાડાનો પ્રશ્ન જતો રહ્યો. તો અમે સેવિંગ, સેવિંગ એટલે દાઢી કરવી ના થયો. જો બે સેવિંગ છે, એક આ સેવિંગ જેમાં એસ એચ હોય, એ સેવિંગને કહેવાય દાઢી કરવી. શું થાય? દાઢી કરવી. અને એક એસ એ વી આઈ એન જી, આ સેવિંગ જે છે એને શું કહેવાય? કે બચાવવું. અને બચત પણ કહેવાય. બેંકની અંદર જાઓ તો બે પ્રકારના ખાતા ખુલે, ત્રણ ચાર પ્રકારના ખુલતા હશે, પણ એમાંનું એક સેવિંગ ખાતું એટલે બચત ખાતું, પછી કરંટ ખાતું એને ચાલુ ખાતું કહેવાય. ખેડૂતો શું કીધું? વી આર સેવિંગ અવર એન્વાયરમેન્ટ, અમે અમારું પર્યાવરણ, વાતાવરણ બચાવીએ છીએ વિથ ધીસ લાઇટ, આ લાઇટ નાખીને. જો એમ બહુવચન છે લાઇટ એટલે ધીસ મૂક્યું. દેર ઇઝ નો પોલ્યુશન. પોલ્યુશન એટલે કે પ્રદૂષણનો પ્રશ્ન જ ઉઠી ગયો. ઇન અવર હોમ્સ આઈધર, અમારા ઘરની અંદર જે પ્રદૂષણ થતું હતું એ પ્રશ્ન જતો રહ્યો. પ્રદૂષણ ગયું ઘોડા મારતું. હવે એક તો નાનકડું ઘર હોય, તમે સાત આઠ માણસો રહેતા હોય, બરાબર રહેતા હાલો ને, એમાં કેરોસીન ના અંતે બધું એનાથી બધી બે બે પાંચ પાંચ કલાક રહેતું, ધોવાડો એટલો થતો હોય, આંખમાં ધોવાડો જાય, નાકમાં ધોવાડો જાય, આપણો હેલ્થ એટલે કે તંદુરસ્તી ખરાબ કરે, વાતાવરણમાં જાય, વાતાવરણ ખરાબ કરે, કેરોસીન માર્યો, થકો ઉપર આવી ગઈ, ઇલેક્ટ્રિસિટી લાઇટ થઈ ગઈ, મોબાઈલ ચાર્જ થઈ જાય,
ઘરમાં બધા બેઠા બેઠા સામે મોબાઈલ મૂકીને બધા એકારે બેઠા બેઠા રામાયણ મહાભારત જોતા હોય. બરાબર, આ સ્લાઇડ થઈ ગઈ 3. આમાં યસ આપી દો એટલે આપણે આગળ વધીએ. ચલો કે આટલું આ સમજાઈ ગયું છે ને, આ સ્લાઇડની અંદર છેલ્લે સુધી તમે પહોંચી ગયા છો એ કહી દો મને, એટલે ખ્યાલ આવી જાય. ત્યાં સુધી હું થોડું પાણી ઢીંચી લઉં. આવી ગઈ વાત સમજમાં? યસ સર. નેક્સ્ટ, ન્યુ બિઝનેસીસ આર સ્ટાર્ટિંગ. જો સેઇસ અનધર, અનધર એટલે શું? બીજો ખેડૂત. બીજો ખેડૂત શું કહે છે? ન્યુ બિઝનેસ, નવા નવા ધંધા શરૂ થઈ ગયા અમારા ગામમાં, બિઝનેસમેન થવા માંડ્યા અમારા ગામમાં બધા. આ સ્ટાર્ટિંગ એટલે કે નવા નવા ધંધા શરૂ થવા માંડ્યા. ટુ ઇમર્જ અમોંગસ્ટ, ઇમર્જ એટલે નવી શરૂઆત થવી, પેદા થવું. અમોંગસ્ટ એટલે ની વચ્ચે, અમોંગસ્ટ એટલે ની વચ્ચે. કસ્ટમર્સ તો જેટલા કસ્ટમર છે આ સોલાર પેનલના, એ બધા નવા નવા ધંધા શરૂ કરવા માંડ્યા. લાઇટ આવી ગઈ ને? એટલે ઇન વન વિલેજ, એક ગામની અંદર કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સાડીઝ બાય નાઇટ. ભાઈ ત્યાં લોકો સાડી બનાવવાનો ધંધો હોય, હાથેથી સાડીનું વણાટ કામ કરતા હોય. બરાબર, તો હાથેથી સાડીનું જે વણાટ કામ થતું હોય તો હવે દિવસે થાય કામ, રાતે તો પછી દીવો તો કેટલો ચાલે કેરોસીન. તો રાત્રે પછી એમ ફરજે ધોઈ જવું પડે, રાત્રે મોડું થાય નહીં. દિવસે ક્યાંય બહાર ગયા હોય તેમ થાય કે રાત્રે ખેંચી નાખીએ કામ, પણ રાતે કામ થાય નહીં. પણ હવે તો સોલાર લાઇટ આવી ગઈ ને, લાઇટ તો રાતે ચાલુ થાય, બેટરીમાં પાવર આવી ગયો હોય. તો એક ગામની અંદર કસ્ટમર્સ એટલે કે ગ્રાહકો લાઇટથી વી વી એટલે વણવું, સાડી. જો સાડીનું સાડી થાય, સાડીનું ઇંગ્લિશ પટોળું ન થાય. 10મા ધોરણમાં સામાજિક વિજ્ઞાનમાં પહેલો જ પાઠ આવે છે તમારે, પડી પટોળે ભાત પણ ફાટે પણ ફીટે નહીં. સાડી સાડી જ, ઇંગ્લિશમાં સાડી જ કહેવાય ભાઈ. નહીં, રાત્રે પણ સાડીનું વણાટ કામ કરી શકીએ છીએ. શું કામ એ? રાત્રે કામ થાય છે. બરાબર, લાઇટ છે એટલે. ઇન અનધર, હજુ એક ગામમાં, બીજા ગામમાં શું થાય છે? વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ. એક વ્યક્તિએ રાત્રે ધંધો જ શરૂ કરી દીધો. શું? મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ, ટેબલ હોય ને એના ઉપર પાથરવાનું પ્લાસ્ટિકનું કપડું આવે ને, એ રાત્રે પ્લાસ્ટિકનું કપડું બનાવવાનો, પ્લાસ્ટિકનું કપડું બનાવવાનો ધંધો શરૂ કરી દીધો માણસ. રાતે દિવસે ખેતીવાડી કરે, જમીન હોય તો રાત્રે સમય વધે, ધંધો શરૂ કરો, ટેબલ ક્લોથ બનાવવાનું શરૂ કરી દીધો. વિશેષ હવે, ઇટ્સ નાઇસ ટુ હેવ અ લાઇટ. લાઇટ આવી અમને ગમ્યું, આપણે એમ કહીએ ને, નાઇસ ટુ મીટ યુ. ઇટ્સ નાઇસ ટુ મીટ યુ, તમને મળીને આનંદ થયો. આને લાઇટ આવી ગઈ એટલે આનંદ થયો. નાઇસ, મજા આવી. હા, લાઇટ તો આવી ગઈ, કોઈ વાંધો નથી. વાઇલ વી લુક કુક એન ઇટ, હવે અમે રસોઈ બનાવીએ છીએ લાઇટમાં, અને ઇટ એટલે કે ખાઈએ છીએ. તો આપણને આનો અહેસાસ એ ન હોય ભાઈ, જ્યાં લાઇટ જ ના હોય. લાઇટનો અંદાજો ના આવતો હોય, ક્યાંય લાઇટ આવશે કોઈક દિવસ. એવી જગ્યાએ લાઇટ આવવી, એવી જગ્યાએ લાઇટ હોવી, બહુ મોટી વાત છે. બરાબર, અવર ચિલ્ડ્રન આર ઓલ્સો સ્ટડીંગ મોર નાઉ. અમારા બાળકો હવે વધારે વધારે ભણે છે. શું કામ વધારે ભણે છે? જો આપણે લાઇટ છે તો આપણે ભણવા નથી દેતા. બાપા કઈ કઈ થાકી જાય, જોડો લઈએ ત્યારે ભણવા બેસીએ છીએ, અને લાઇટ આવી ગઈ તો હવે અમારા બાળકો વધારે ભણે છે. શું કામ? રાત્રે લાઇટ નહોતી તો દિવસ આથમી જાય, અંધારોથી ફરજે થઈ જવું પડતું. હવે લાઇટ આવી ગઈ, હવે જાગે છે અને વાંચે છે, લખે છે, ભણે છે, મોજ કરે છે. ઓકે, ખબર પડી ગઈ તમને આમાં? સ્લાઇડ નંબર 4. યસ લખવાનું, આ 4 લખો એટલે તમારે યસ લખાઈ જવું જોઈએ. યસ યસ યસ. કોણ કોણ છે આમાં? વત્સલ છે, યાસીન છે, આરતી છે, ગઢવી સાહેબ છે, આશા છે, અલ્તાફ છે, શેખર છે,
બરાબર. લખો યસ, તમને ખબર પડે તમે પહોંચ્યા છો. યસ યસ. હવે ત્રીજું, પેલું હતું ટ્રેક ઓફ તાજનગર, બીજું સીતાપુર સ્લાઇટ, અબ તીસરા જો હૈ અમારા સામને, તીસરા, તીસરા કા નામ હૈ પલક્કડ પબ્લિક લાઇબ્રેરી. પલક્કડની પબ્લિક લાઇબ્રેરી તો આ છે, આ છે નહીં પલક્કડ છે ને એ પણ અત્યાર સુધી જો સીતાપુર એક જિલ્લો હતો, એ રીતે પલક્કડ છે એ પણ એક જિલ્લો છે. પબ્લિક લાઇબ્રેરી, લાઇબ્રેરી એટલે આપણને ખબર છે કે લાઇબ્રેરી કોને કહેવાય, જેમાં વાંચવાનું હોય. હવે લાઇબ્રેરીનો જમાનો આખો જતો રહ્યો, જમાનો જતો રહ્યો. પેલા તો કે અમારી સ્કૂલમાં મોટી લાઇબ્રેરી હતી, મને ખબર છે નાનો હતો ત્યારે લાઇબ્રેરીમાંથી પુસ્તક લાવતો ભણતો. રાજકોટની બહુ મોટી લાઇબ્રેરી છે, જુબેલીમાં જબરજસ્ત મોટી લાઇબ્રેરી છે. ત્યાં ઘણી વાર વાંચવા જતા, પુસ્તકો વાંચતા, કલાકો સુધી લઈ આવતા ઘરે, એ પુસ્તકો વાંચતા. મોબાઈલ હતા નહીં એટલે ઓટોમેટિક એ થતો, નવરા પડ્યા નથી, મોબાઈલમાં ઘૂસી ગયા નથી. આ પલક્કડની લાઇબ્રેરી છે, સાઉથ ઇન્ડિયાનો સ્ટેટ છે, દક્ષિણ ભારતનું, એટલે નામ જ આવું હોય પલક્કડ. આ હું ત્યાં ગયો હતો જ્યારે આથી 1000 વર્ષ પહેલાં, ત્યારે આ ફોટો મેં પાડેલો. બધ ખબર નહીં શું હશે. કેરાલા, જો કયું રાજ્ય છે કેરાલા, કેરાલામાં પલક્કડ ડિસ્ટ્રિક્ટ એટલે કે જિલ્લા, પલક્કડ જિલ્લાની પબ્લિક લાઇબ્રેરી. પબ્લિક લાઇબ્રેરી એટલે શું, બધા માટે ઓપન લાઇબ્રેરી, એને કહેવાય પબ્લિક લાઇબ્રેરી. હેઝ બીન સેટઅપ, એ પબ્લિક લાઇબ્રેરી સેટઅપ કરવામાં આવી છે. શું સેટઅપ, સેટઅપ એટલે શું, સેટ કરવામાં આવી છે, બનાવવામાં આવી છે, એન્ડ રનિંગ, અને ચાલુ છે. એકવાર બનાવી દીધી, સ્થાપના કરી દીધી પછી ઘણી બધી લાઇબ્રેરીઓ બંધ થઈ જતી હોય છે, પણ આ લાઇબ્રેરી ચાલુ છે, ત્યારથી ચાલુ છે, સિન્સ સપ્ટેમ્બર 2013, સપ્ટેમ્બર 2013 થી લાઇબ્રેરી ચાલુ છે, ત્યારથી સપ્ટેમ્બર 2013. બરાબર, કેવી લાઇબ્રેરી છે, ઇટ ઇઝ અ ફાઇન મોડર્ન લાઇબ્રેરી. ફાઇન એટલે આપણને ખબર છે ને, કોઈ પૂછ હાઉ આર યુ, ફાઇન, આ બસ એવી ફાઇન. અને મોડર્ન એટલે કેવી, આધુનિક લાઇબ્રેરી છે. કેવી છે, તમને પૂછવું, પૂછે પ્રશ્ન, વેન, ક્યારે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વોઝ સેટઅપ, ક્યારે સેટઅપ થઈ હતી, તો એ પ્રશ્નનો જવાબ આવી શકે સિન્સ 2013, સોરી ઇન સપ્ટેમ્બર 2013, એ જવાબ આવે પહેલા પ્રશ્નનો. ટ્રુ ફોલ્સ આમાંથી પૂછાય તો પણ ખબર પડી જવી જોઈએ. આધુનિક લાઇબ્રેરી છે, ફાઇન લાઇબ્રેરી છે, અને સેન્ટર એટલે કે કેન્દ્ર છે. શેનું કેન્દ્ર છે, ફોર ઇન્ફોર્મેશન, દરેક પ્રકારની માહિતી તમને મળે, કારણ કે ઢગલાબંધ પુસ્તકો ત્યાં હોય એટલે દરેક પ્રકારની માહિતી ત્યાં મળે. બરાબર, નોલેજ, જ્ઞાન, નામ જ છે જો જ્ઞાન લાઈવ, તો નોલેજ ઢગલાબંધ મળે તમને. વિઝડમ, વિઝડમ એટલે શું, ચાતુર્ય, તર્ક, વિતર્ક જે બધા હોય. બરાબર, શાણ પણ, બુદ્ધિને ઘસવાનું સાધન, વિઝડમ એટલે કે એવી વાર્તાઓ કે જે આપણી બુદ્ધિની ધાર કાઢે. કલ્ચરલ એક્ટિવિટી એટલે કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ પણ ત્યાં થાય છે, ત્યાં લાઇબ્રેરીના કેન્દ્રમાં. રિસર્ચ થાય છે ઘણું બધું, રિસર્ચ એટલે ખબર છે ને, ઘણી બધી વસ્તુઓ સંશોધન થવું, એને રિસર્ચ કર્યું. એને રેફરન્સ, રેફરન્સ એટલે શું, કોઈ તમને રેફરન્સ આપે ને કે ભાઈ આ વસ્તુ જોઈએ છે, આના આને લગતી બધી માહિતી મને ક્યાં મળશે, એ રેફરન્સ કહેવાય. લગતી, એને લગતી, કોઈ પણ વિષયને લગતી બધી માહિતી એના રેફરન્સ કહેવાય. તો શેનું શેનું સેન્ટર છે, સેન્ટર ફોર ઇન્ફોર્મેશન, જ્ઞાન, વિઝડમ, કલ્ચરલ પ્રવૃત્તિઓ, રિસર્ચ અને રેફરન્સ, બધી વસ્તુ મળે તમને. આજે એવો જમાનો થઈ ગયો, મારે કોઈ વસ્તુ વિશે માહિતી જોઈએ છે તો ફટ કરતો હું ગૂગલ કરીશ. અને હવે એમાંય પાછું આ જુઓ ને, એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના પ્રોગ્રામ આવી ગયા, કે તમે એને કાંઈ પણ પૂછો ફટ કરતા જવાબ મોકલે, ચેટ જીપીટી ના બધા છે. પણ એ તમારે ચેક કરવો પડે, મેં ઢગલાબંધ ખોટું હોય, કારણ કે મેં ચેટ જીપીટી ડાઉનલોડ કરેલું છે. મેં એને પૂછ્યું કે ભાઈ મને આર્ટિકલ એ એન ધનો ઉપયોગ શું થાય બતાવો, અને એની 5 ખાલી જગ્યા આપો. તો એને 5 ખાલી જગ્યા આપી, મેં 3 ખાલી જગ્યા ખોટી હતી. જ્યાં અ લગાડવાનો હતો ત્યાં એન લગાડી દીધો હતો, એન લગાડવાનો હતો ત્યાં અ લગાડી દીધો. પછી મેં એને કીધું, મેં કીધું આ તો 3 મિસ્ટેક છે,
તમને ખબર ના પડે કે આઈ એમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ મોડલ છું, મને સાચા ખોટા તમારી ઇન્ફોર્મેશન સાચી જોવી પડે, પ્રૂફ કરવું પડે, ઢગલા બધું ખોટી માહિતી આવે. કારણ કે એ બધું આખા એની પાસે કોમ્પ્યુટરનો જેટલો ડેટા હોય બધા ડેટાને એક પછી એક બેટો સર્વે કરે, પછી બધી માહિતી બધી ભેગી કરી કરીને લઈ આવે, લાવું થાય. પણ પહેલાં જમાના એવું નહોતું ને, મારે સમજાવવાનો મતલબ એ છે કે મારે કોઈ વસ્તુ વિશે માહિતી જોતી હતી તો લાઇબ્રેરીમાં જવું પડતું હતું, કેટલા બધા પુસ્તકો અલગ અલગ જગ્યાએ હોય, પહેલાં માળે બીજા માળે ફેંદવા પડતા હતા, પુસ્તકોના પાના કેટલાય વાંચવા પડતા હતા, પછી એ વસ્તુને લઈને પછી મારી એક બુકમાં લખી લેવું પડતું હતું, એમાં દિવસો કલાકો મહિનાઓ જતા હતા. હવે તમે ગૂગલને આપી દીધું, ચેટ જીપીટી વગેરે જેવા એઆઈ પ્રોગ્રામને આપી દીધું, કોપી પેસ્ટ કોપી પેસ્ટ, જે દિવસો મહિનાઓમાં કામ થતું હતું એ કલાકોમાં થવા માંડ્યું. એટલે લાઇબ્રેરી ખતમ થઈ જાય ને, લાઇબ્રેરી ખતમ થઈ જવાનું બીજું એક કારણ એ છે કે પુસ્તકો જ બધા ઓનલાઈન થઈ ગયા, બધા પુસ્તકો ઓનલાઈન. જો તમને બતાવું, આવા કિન્ડલ જેવા ઇન્સ્ટ્રુમેન્ટ આવી ગયા આપણી પાસે, બરાબર. જો આ કિન્ડલ છે, આ કિન્ડલ છે, આટલું જ નાનું પાતળું આવે કિન્ડલ, આટલું જ નાનું પાતળું. આની અંદર જો આ ટેબ્લેટ જેવું છે ને નાનું, આની અંદર હજારો બુક આવી જાય, અને તોય પાછું બેનિફિટ શું, તો વાંચું તો છેલ્લે ક્યાં પહોંચ્યો હતો એ યાદ રાખે. કોઈ વસ્તુ પર થોડીક વાર ટેપ કરી રાખું, જ્યાં મારે કંઈ નોટ મૂકવી હોય તો નોટે હું મૂકી શકું. પાછું રિયલ પુસ્તક લેવા જાઓ તો 300 રૂપિયા હોય, આમાં સસ્તા મળી જાય. અને પેલું પુસ્તક ઘરે કંઈ પહોંચે એને હાંચવીને રાખવાનું, આમાં કાંઈ નહીં, ફટ કરતું ડાઉનલોડ થઈ જાય. ઈઝી, સસ્તું, સરળ ને બધું આ એવું છે, આટલું સરળ થઈ ગયું. હવે લાઇબ્રેરીઓ ખતમ થઈ જાય ને. જો બટ ઇટ ઇન ધ ન્યૂઝ, એટલે કે છાપામાં, સમાચારમાં છે, ચર્ચામાં છે. ઇન ધ ન્યૂઝ એટલે ચર્ચામાં હોવું. શેના માટે ચર્ચામાં છે? ડિફરન્ટ રીઝન્સ, એટલે કે કંઈક જુદા કારણોથી આ લાઇબ્રેરી ચર્ચામાં છે. આ લાઇબ્રેરીઓ, આ લાઇબ્રેરી કંઈક જુદા જ કારણોથી આખી ચર્ચામાં છે. અહીંયા 5 નંબરની સ્લાઇડ છે, આપું. યસ, કયા કારણોથી ચર્ચામાં છે એમાં આપણે આગળ વધવાના છીએ. આપો યસ, કે ભાઈ આ કારણોથી ચર્ચામાં છે. બરાબર, કયા કારણોથી ચર્ચામાં છે એ જુઓ તમે. લખો, યસ લખો. હા, યસ, નેક્સ્ટ. શેના કારણે ચર્ચામાં છે? જો આ પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડમાં. થર્ડ, વોટ ઇઝ, પ્રશ્ન શું પૂછાયો હતો બોર્ડમાં? વોટ ઇઝ યુનિક અબાઉટ પલ્લકડ પબ્લિક લાઇબ્રેરી, પીપીએલ? આ પ્રશ્ન બોર્ડે પૂછ્યો હતો કે યુનિક શું છે લાઇબ્રેરી વિશે. તો આ યુનિક છે, અ થર્ડ ઓફ ઇટ્સ 1000 મેમ્બર્સ આર વુમન. આ પર્સનલ ચર્ચામાં છે. ધીઝ વુમેન, આ જે સ્ત્રીઓ છે, સપોર્ટેડ બાય શેર્ડ સ્પેસ ધ લાઇબ્રેરી ઓફર્ડ ધેમ. આ લાઇબ્રેરીએ એમને આપી છે, ઓફર કરી છે, આપ્યું છે. ફાસ્ટ ઇટ ઇન ફેબ્રુઆરી શરૂ થયું. કઈ જગ્યામાં શરૂ થયું યુનિટ આખું? તો કે આ જે લાઇબ્રેરી એમને જે જગ્યા આપી હતી એ જગ્યામાં સ્ત્રીઓએ પોતાનું આખું એક મંડળ યુનિટ શરૂ કર્યું. ક્યારે? 2014 ફેબ્રુઆરીમાં. આ યુનિટ જે સ્ત્રીઓનું ભેગું થયું, 333 મેમ્બરનું ગોટ ટુગેધર, ભેગા થાય રોજ. શું કરે? ડિસ્કશન કરે, એટલે શું? ચર્ચા કરે. તેના માટેની ચર્ચા કરે, મેથડ્સ ઓફ એમ્પાવરિંગ વુમેન. જો બે સ્પેલિંગ છે, આ બે સ્પેલિંગ ખાસ યાદ રાખજો. આ બે સ્પેલિંગમાં ફર્ક શું છે એ તમે કહી દો. ચલો, આ બે સ્પેલિંગમાં આ ફરક છે.
ઈ છે અને અહીંયા એ છે. આ જ્યાં એ હોય એને વંચાય વુમન, અને જ્યાં ઈ હોય એને વંચાય વીમેન. બરાબર છે. હા ભાઈ, એક જ વાર તમે મેસેજ લખો તો હું વાંચી લઉં, 50 વાર મેસેજ લખવાનો કોઈ મતલબ ખરો? બરાબર. અને બધા વાંચે જ છે, બધાને સ્પષ્ટ દેખાય જ છે. આટલા બધા મેસેજ હજી 50 મેસેજ લખો એટલે મને અહીંયા દેખાય નહીં. એક જ વાર લખો તો હું બધાના મેસેજ વાંચું છું. એમ્પાવરિંગ એટલે શું? સશક્તિકરણ. સશક્તિકરણ શું? ધીસ ઇઝ ધ થિંગ. નેક્સ્ટ, લાઇબ્રેરી ઓપન્ડ ઇટ્સ હોલ્સ ફોર. હોલ્સ એટલે શું? જો ઘણા પ્રકારના હોલ હોય, એક HALL, આ હોલ એટલે શું? મોટી જગ્યા, મોટો રૂમ એને હોલ કહેવાય. પછી HOLE, આમાં ઓ આવે છે એટલે આપણને ખબર જ પડી જાય, આ હોલ એટલે થાય કાણું. આ હોલ એટલે શું થાય? કાણું. આ હોલ એટલે HALL. પછી એક WHOLE, આને પણ હોલ જ કહેવાય. આ હોલનો મતલબ થાય બધું જ, સમગ્ર. શું થાય? સમગ્ર. બરાબર. બરાબર દેખાય છે, વંચાય છે? બરાબર. બરાબર દેખાય છે, વંચાય છે? તમે જોઈ લો એકવાર, યસ લખો એટલે આપણને ખ્યાલ આવે. આ જે જગ્યા છે એ લાઇબ્રેરી ખુલ્લી મૂકી દીધી, એના હોલ્સ બધા જ મોટા મોટા રૂમો શેના માટે ખુલ્લા મૂકી દીધા? ફિલ્મ સ્ક્રીનિંગ. એ બધી બહેનોએ ભેગે થઈને, બધી સ્ત્રીઓ, બધી લેડીઝે ભેગા થઈને ફિલ્મ જોવું છે, ફિલ્મ જોઈ શકો, કોઈ વાંધો નથી. આખે આખા સ્પેશિયલ મૂવી, સિનેમા કે પડદો કે પ્રોજેક્ટર, ગમે રીતે મૂવી જોતા છે. વર્કશોપ ઇન હોમ ઇકોનોમિક્સ ઓર ગાર્ડનિંગ, આખે આખા વર્કશોપ લેવાઈ દે. વર્કશોપ એટલે શું? કોઈ એક વસ્તુ પરફેક્ટલી શીખવાડવાની વાત આવે એને વર્કશોપ કહેવાય. આખી પદ્ધતિ શીખવાડવામાં આવે એ વર્કશોપ કહેવાય. કુકિંગના વર્કશોપ થતા હોય, પછી કઈ રીતે અમુક પ્રકારના પ્રોબ્લેમોને હેન્ડલ કરવા, એને આખે આખા વર્કશોપ, પ્રેક્ટિકલ જે વસ્તુ જે જગ્યાએ શીખવવામાં આવે ને એને વર્કશોપ કહેવાય. સેના સેના માટે? હોમ ઇકોનોમિક્સ, ગૃહ ઉદ્યોગો. બધા ઘરે બેઠા બેઠા તમે કઈ રીતે પૈસા કમાઈ શકો, ઘરે બેઠા બેઠા તમે કઈ રીતે આગળ વધી શકો, એના બધા ઉદ્યોગો આખે આખા શરૂ થઈ ગયા. અને ગાર્ડનિંગ. ગાર્ડનિંગ એટલે શું? ગાર્ડન કઈ રીતે બનાવવું, કઈ રીતે કરવું, માળીનું કામ કઈ રીતે કરવું, ફૂલો કઈ રીતે ઉગાડવા, શાકભાજી કઈ રીતે ઉગાડવા, એ બધું શીખવાડે તે. ચાઇલ્ડ કેર એન્ડ ધ આર્ટ્સ, બાળકોની સાર સંભાળ કઈ રીતે લેવી, બાળકોને કઈ રીતે ભણાવવા, બાળકોને કઈ રીતે આગળ વધારવા, બાળકોને ગુસ્સો આવતો હોય તેની સામે આપણે શું ધંધો કરવો, એ બધી વસ્તુઓ. એન્ડ ફોર વિમેન ટુ ગેટ હેલ્પ ઇન મેનેજિંગ ફેમિલી કોમ્પ્લેક્સ. સૌથી વધારે સ્ત્રીઓને આ મોટી સમસ્યા હોય. તો ફેમિલી એટલે કે કૌટુંબિક કોમ્પ્લેક્સ એટલે કે ઝઘડાઓ, ઘરેલું ઝઘડાઓ જે એને કહેવાય ને, ઘરેલું ઝઘડાઓ જે થતા હોય એ ઝઘડાઓને કઈ રીતે મેનેજ કરવા, સંભાળવા, એમાં કેવી રીતે મદદરૂપ થઈ શકાય, બધી ચર્ચાઓ એ થાય છે. લીગલ ડિસ્પ્યુટ્સ,
ડિસ્પ્યુટ એટલે ઝઘડા, સમજી લો તમે. લીગલ એટલે કેવા? તલાક, છૂટાછેડા, મારપીટ, એના કેટલા બધા કેસ ચાલતા હોય બે જણ વચ્ચે, પતિ પત્ની વચ્ચેના, સસરાઓ અને પિરિયા વચ્ચેના, એ બધા લીગલ. લીગલ કહેવાય એને, કાયદાકીય. એ ઝઘડાઓમાં એને કેમ મદદ થઈ શકે એ પણ અહીંયા ચર્ચા થતી હોય. એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ્સ, પ્રોફેશનલ એટલે કેવા? ધંધાની અંદર, વ્યવસાયની અંદર એને કે જે જે પ્રોબ્લેમનો સામનો કરવો પડતો હોય, ઘણી જગ્યાએ છેડતીના કેસ બનતા હોય, ઢગલાબંધ. આ સ્ત્રીઓની લાઈફ જ એવી હોય છે, ઢગલાબંધ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. બધી જ વસ્તુઓનો સામનો કેમ કરવો, એ વસ્તુ ખાસ છે મેઇન, બરાબર. આ સ્લાઇડ નંબર 6 હતી ને, આગળની સ્લાઇડ નંબર 5 હતી, આ સ્લાઇડ નંબર 6 છે. આમાં યસ લખો કે ભાઈ આમાં ઓકે છે, કોઈ વાંધો નથી, બરાબર છે. અને જે છેલ્લે સુધી ભણશે એને આપણે કંઈક પ્રોત્સાહિત કરીશું, તો એ આ પહેલેથી છેલ્લે સુધી જોડાયેલા રહ્યા, બહુ સારી વાત કહેવાય. યસ, વેરી ગુડ. કોણ છે? વત્સલ. વાહ, વત્સલ પહેલેથી ભણે છે, વેરી ગુડ. હવે જો, સેક્રેટરી ઓફ લાઇબ્રેરી, લાઇબ્રેરીના જે સેક્રેટરી હોય ને, ચેરમેન હોય, સેક્રેટરી હોય, બધા હોય, એ લાઇબ્રેરીના જે સેક્રેટરી છે, ચેરમેન છે, એ શું ધંધો કરે છે જો બતાવો? એ લોકો પોઇન્ટેડ આઉટ, એટલે કે એણે અમને બતાવ્યું, ચિંધ્યું, જો દેટ થ્રુ રીડિંગ, થ્રુ એટલે દ્વારા, રીડિંગ એટલે કે વાંચન દ્વારા, વિમેન વુડ રિયલાઇઝ, રિયલાઇઝ થવું એટલે શું થાય? અહેસાસ થવો. રિયલાઇઝ એટલે અહેસાસ થવો. વાંચન વધ્યું જેટલું જેટલું સ્ત્રીઓનું, એટલો એટલો એમને અહેસાસ થતો ગયો. શેનો અહેસાસ થતો ગયો? ધેર ઓન સ્ટ્રેન્થ, પોતાની ઓન એટલે કે ખુદની તાકાત, શક્તિ, પોતાની ખુદની શક્તિનો અહેસાસ થયો. ઓહો, આટલી બધી શક્તિ હોવાની અંદર ભરી છે, એટલે જ કહેવાય છે ને સ્ત્રી છે શક્તિ છે, અને પુરુષ સહન શક્તિ. પોતાની શક્તિઓ એને દેખાય, આટલી શક્તિઓ મારી અંદર ભરી છે, બરાબર છે. વાહ યાસીન, યાસીન ભણે છે પહેલેથી, વેરી ગુડ. ખૂબ આગળ પડો કે બેટા, આમ તમારી સાથે કવિ, ચિંતા નહીં કરીઓ, જોડે રહે ના બસ. એન્ડ 4 છે યુનિટી, અને અમે આખી એક યુનિટી એટલે શું થાય, ટીમ, એક પણ એક આખી યુનિટી અમે ભેગી બનાવી શકીએ છીએ, ફોર્જ કરી શકીએ છીએ, બનાવી શકીએ છીએ. ફોર્જ કરવું એટલે બનાવવું, અમે એક થઈને રહી શકીએ છીએ. ઇટ વોઝ નોટેડ, એ પણ નોટેડ, નોટેડ એટલે નોંધવું, એ પણ નોંધવામાં આવ્યું. શું? That the lending libraries of earlier times, lending library એટલે શું? પહેલાના સમયમાં પુસ્તકો આવી રીતે ઉધાર મળતા, તમે લાઇબ્રેરીમાંથી પુસ્તક લઈ આવો, પછી વાંચીને પછી તમારે પાછું આપી દેવાનું. લેન્ડ એટલે ઉધાર આપવું થાય. શું થાય? લેન્ડ એટલે ઉધાર આપવું, અને એલ એ એન ડી, એ લેન્ડ એટલે જમીન થાય, બરાબર. ઉધાર આપતી પહેલાની જે અર્લિયર એટલે કે પહેલાના સમયની, પહેલાના સમયની જે લાઇબ્રેરીઓ હતી, બરાબર, વર ડિસઅપિયરિંગ, એ લાઇબ્રેરીઓ હવે અદૃશ્ય થવા માંડી. ડિસઅપિયરિંગ એટલે કે અદૃશ્ય થવા માંડી. એન્ડ ધ પ્રેઝન્ટ, હાલની, પ્રેઝન્ટ એટલે હાલની, રૂરલ એટલે કે ગામડાના જે રીડિંગ રૂમ્સ હોય, મોટી મોટી લાઇબ્રેરી હવે ના હોય, નાના નાના રીડિંગ એટલે કે વાંચવાના રૂમ હોય. રૂમ એટલે જગ્યા થાય, રૂમ એટલે આપણા ચાર દીવારો વચ્ચેનો રૂમ કે એમ નહીં, રૂમ એટલે જગ્યા. તમે ક્રિકેટમાં હેમ્બડો હશે, રૂમ બનાકર ખેલ દયા તો કાંઈ નહીં, રૂમ ચણવાનો માટે, હાલ ભાઈ રૂમ ચણવાનો પછી મારે ખેલવું છે ના, જગ્યા, રૂમ એટલે જગ્યા. જે વાંચવા માટેની જે જગ્યાઓ છે, વર ટુ ઓફન ફૂલ ઓફ ઓનલી મેલ રીડર્સ, હવે ગામડામાં નાની લાઇબ્રેરી હોય, રીડિંગ રૂમ્સ વાંચવા માટેની જગ્યા હોય, ઓફન, ઓફન એટલે ઘણી વાર, એ પણ, શું એટલે પણ, એ નાની નાની જે વાંચવાની જગ્યાઓ છે એ પણ ઘણી વાર ફૂલ એટલે કે ભરેલી હોય છે. આ ફૂલ એટલે ભરેલું, એવું જ એક બીજું ફૂલ છે, FOOL, આ ફૂલ એટલે મૂર્ખો થાય.
તેનાથી ભરેલી હોય છે ઓનલી મેલ રીડર્સ, પુરુષો રીડર્સ દ્વારા જ આ લાઇબ્રેરીઓ ચકચક ભરેલી હોય છે, પુરુષો જ વાંચતા હોય. એને સ્ત્રીઓ જવું કે સૌથી મોટો લોચો થઈ જાય, જમણું જાવ ત્યાં. The unit discussed that. આ યુનિટ જે બન્યું ને, કઈ યુનિટની વાત છે? જે ફેબ્રુઆરી 2014 ની અંદર જે યુનિટ બન્યું હતું વિમેન્સનું સ્પેશિયલ, એ યુનિટે શું ડિસ્કશન કર્યું? કે એ ડિસ્કશન કર્યું કે ઇફ ધ વન્સ વેલ રેડ વુમન ઓફ કેરાલા કન્ટિન્યુડ, ધ વન્સ એટલે કે એક વખત, વેલ રેડ એટલે કે સારું વાંચેલી, વિમેન એટલે કે સ્ત્રીઓ કેરાલાની, કન્ટિન્યુડ એટલે કે ચાલુ રાખશે, સ્ક્વેન્ડર ધેર અવર્સ ઇન ફ્રન્ટ ઓફ ધ ટેલિવિઝન. સો સ્ક્વેન્ડર એટલે કે ખતમ કરી દેવું, બંધ કરી દેવું કલાકો સુધી, અવર્સ, અને અવર્સ એટલે કલાક કહેવાય, કલાકો સુધી જે બેસે છે ને ટીવીની સામે, ડાચું ફાડી ફાડીને સિરિયલો જોઈ રાખે છે, એકતા કપૂરની પૂછડાની ફલાણાની, એવું એવું સિરિયલમાં બતાવે, રિયલ લાઈફમાં થયું જ ન હોય. એ જે સિરિયલોની સામે બેસીને જે જોયા રાખે છે એ તો બંધ થઈ જશે, એ પેલું બંધ થશે. ઇટ વુડ એન્કરેજ અ ક્લાઇમેટ, ક્લાઇમેટ એટલે કે આખું વાતાવરણ બનશે, એવું કેવું વાતાવરણ બનશે, ઇન વિચ કે જેમાં વિમેન આર અફ્રેડ ટુ ગો આઉટ આફ્ટર ડાર્ક. એક સ્ત્રીઓમાં એ સ્વભાવ હોય છે, અંધારું થઈ ગયું હોય, સાંજ પડી ગયું હોય તો બહાર નીકળતા એને બીક લાગે, અફ્રેડ એટલે ડર, અફ્રેડ એટલે ડર, બહાર નીકળવાની એની જે બીક લાગે છે ને, એ બીક ને એન્કરેજ, બીક નહીં ડરવાને એન્કરેજમેન્ટ મળશે, એવું વાતાવરણ ઊભું થશે કે એને ક્યાંય બહાર નીકળતા ડર લાગશે. એન્કરેજ એટલે શું? પ્રોત્સાહન મળશે. સો એટલે 100 200 એ નહીં, સો એટલે શું થાય? એટલે ધ યુનિટ હેઝ ફોર્મ્યુલેટેડ પ્લાન્સ, યુનિટે આખા સ્ત્રીઓનું જે યુનિટ છે ને એણે આખા પ્લાન બનાવ્યા, ઓન ઓપનિંગ સેપરેટ રીડિંગ રૂમ્સ, કે અલગ, સેપરેટ એટલે કે અલગ જ, અલગ જ રીડિંગ રૂમ્સ એટલે કે વાંચવાની જગ્યા હોવી જોઈએ, ઓનલી ફોર વિમેન, ખાલી અને ખાલી સ્ત્રીઓ માટેની જ વાંચવાની જગ્યા હોવી જોઈએ, એમાં કોઈ પુરુષોનો પ્રવેશ નહીં, પ્રતિબંધ. ત્યાં એ રૂમની અંદર, એ લાઇબ્રેરીની અંદર ખાલી સ્ત્રીઓ જ વાંચતી હોવી જોઈએ, પુરુષોને કંઈ જગ્યા જરૂરી નથી, પુરુષોને બાકી બીજા રૂમ ભૈરત પીડા હોય છે. બરાબર, ખ્યાલ આવી ગયો આટલામાં? આ છે સ્લાઇડ નંબર 7. યસ, આપી દો એટલે આપણે આગળ વધીએ. યસીના છે અથવા વત્સલ છે, કોણ છે? હા, યાસીન, વેરી ગુડ. પલક્કડ, એ નામ યાદ રાખજો, પલક્કડની જે રાષ્ટ્રીય, સોરી, જિલ્લા લાઇબ્રેરી છે, સ્ટેન્ડ્સ એટલે કે ઊભી છે, અડીખમ જેવી રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઊભું છે એવી રીતે ઊભી છે, ટોલ ઊંચી ઊભી છે, એઝ અ બીકન, બીકન એટલે એક પ્રકારનું સિમ્બોલ બનીને ઊભી છે, ટુ એન્કરેજ વિમેન્સ એમ્પાવરમેન્ટ, જે સ્ત્રીઓને એમ પ્રોત્સાહન આપે છે, તેનું કે સ્ત્રીઓને એમ્પાવરમેન્ટ એટલે શું? સશક્ત થવાનું, શક્તિશાળી બનવાનું પ્રોત્સાહન આપે છે. વેરી ગુડ, વત્સલ છે, વેરી ગુડ. એ મજા આવે છે ભણવાની, કો એટલે ખબર પડે. હા, હમકો બહુ થી ફાયદા હોવા. આઈ ગઈ વાત દિમાગમાં, સ્ત્રીઓને પ્રોત્સાહન કઈ રીતે મળે છે? ચાર વસ્તુ અહીંયા છે, તેમાંનું પહેલું ક્લાસીસ છે, ત્યાં અલગ અલગ પ્રકારના ક્લાસ લેવાય છે,
આ સિક્વન, પેલું સિક્વન, ફલાણું સિક્વન, ઢીકડું સિક્વન, પૂછડું સિક્વન, અલગ અલગ પ્રકારના કેટલાય ક્લાસ લેવાય છે. બીજું ક્લબ્સ, ત્યાં અલગ અલગ પ્રકારના ક્લબ્સ પણ છે જેમાં ઘણી બધી પ્રેક્ટિકલ વસ્તુ શીખવવામાં આવે છે. પછી વર્કશોપ, વર્કશોપ મેં તમને સમજાવ્યું હતું કે દરેક પ્રેક્ટિકલ આખી પ્રોસેસ સમજાવીને જે શીખવાનું થાય ને એને વર્કશોપ કહેવાય. જો આ ટીવી એક્ટર્સને બધા હોય ને એને કોઈ સ્પેશિયલ એક્ટિંગ કરવાની હોય, કોઈ સ્પેશિયલ એક ભાષા બોલવાની હોય, કોઈ સ્પેશિયલ ડાયલોગ બોલવાનો હોય, અથવા તો કોઈ સ્પેશિયલ સીન જે છે એને રિક્રિએટ કરવાનો હોય, તો એ કઈ રીતે શીખવું ને એના માટેનું આખા એના જાણકારો બધાને બોલાવે ને આખી મોટી જગ્યાની અંદર લાઈવ પ્રેક્ટિકલ કરે, જેવું મૂવીમાં કરવું છે ને એવું જ આખું પ્રેક્ટિકલ અહીંયા કરે, એને વર્કશોપ એનું કહેવાય. બીકન એટલે સ્ટેટસ સિમ્બોલ, બરાબર. અને રીડિંગ રૂમ્સ, ખાસ મહિલાઓ માટેના રીડિંગ રૂમ. આમાં તમે જો એક ખાસિયત, એમાં હી આવે છે, આમાં મેલ આવે છે અને આમાં મેન આવે છે. આ છે સ્ત્રી પુરુષની જોડી ને. એન્ડ ધેન ઉસકે બાદ ક્યા હુઆ, ઉસકે બાદ જો હુઆ વો દેખને લાયક હૈ. દેર આર ધ બુક્સ, પુસ્તકો પણ છે એવા, વિચ વિલ પ્રોવાઈડ વુમેન ધ સ્ટ્રેન્થ ધે નીડ ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી. ઓપોર્ચ્યુનિટી એટલે શું થાય? તકો. ઓપોર્ચ્યુનિટી સામાન્યાર્થી શબ્દ શું થાય? ચાન્સીસ. એવા પુસ્તકો છે, વિલ વિલ પ્રોવાઈડ, પ્રોવાઈડ એટલે કે પૂરું પાડે છે. શું પૂરું પાડે છે? સ્ત્રીઓને સ્ટ્રેન્થ એટલે કે શક્તિ પૂરી પાડે છે. શું પૂરું પાડે છે? શક્તિ પૂરી પાડે છે. ધ નીડ, કે જે શક્તિની એમને જરૂર છે, તેના માટે જરૂર છે. ટુ મેક ગુડ યુઝ ઓફ ધીસ ઓપોર્ચ્યુનિટી, આ જે તકો મળે છે ક્લાસીસમાં, ક્લબમાં, વર્કશોપમાં, રીડિંગ રૂમમાં, એ તકોનો સારો ઉપયોગ કરી શકે, સારામાં સારો ઉપયોગ કરી શકે, બરાબર છે. એવી સ્ટ્રેન્થ એટલે કે શક્તિ પૂરી પાડવામાં આવે છે. બોલો, આ લાઇબ્રેરી કેટલી એના માટે કામ નહીં કહી શકાય ને. સમજાવ્યું આટલું? પ્રિયસ લખો એટલે ખબર પડે કે હા આટલું તો અમને સમજાય છે ભાઈ, કોઈ પ્રોબ્લેમ ના. કો બેટાજી, હા તો એ વાત સમજ. હેલો, હા હવે એકવાર આખો પાઠને ઈગલ વ્યૂથી આપણે જોઈ લઈએ કે શોર્ટ નોટમાં જઈએ. બોલો તમે કયો એમ, એક તમારી પાસે ઓપ્શન છે. હવે આપણે શોર્ટ નોટમાં જઈએ, અમને કોઈ વાંધો નથી. બોલો, તમે લખો એટલે મને કઈ ખ્યાલ આવે કે આપણે શોર્ટ નોટ ભણી લઈએ. એક જ મિનિટ, તમારી સામે શોર્ટ નોટ રજૂ કરું છું. હા જોઈ લઈએ એકવાર, એકવાર જોઈ લઈએ. ઓકે, તો આખું ચેપ્ટરને આપણે એકવાર રિવાઇઝ કરી દઈએ.
એટલે આપણને ખ્યાલ આવી જાય કે આની અંદર શું છે શું નહીં, બરાબર છે? સો નો પ્રોબ્લેમ. પાંચનગરથી શરૂ કરીએ, ઈગલ વ્યૂ જોઈ લઈએ આખે આખો, બરાબર. લેટ્સ ગો. જો સૌથી મેઇન મેઇન વસ્તુ કઈ કઈ યાદ રાખવા જેવી છે, અગેન્સ્ટ ધ વોટ્સ ની અંદર આ રિવિઝન આખે આખા ચેપ્ટરનું થઈ જશે, બરાબર છે? જો અગેન્સ્ટ ધ વોટ્સ એટલે કે અવરોધોની સામે, પહેલે પર ટ્રેક્સ ટુ તાજનગર. 25 યર્સ સુધી તાજનગરના જે વિલેજના રેસિડેન્ટ છે એને, ગુડગાંવની બાજુમાં ગામ છે, એને લોબી કરવું એટલે શું થાય, ભલામણો કરવી રેલવે સ્ટેશન માટે, એને ગામની ભલામણો કરી, પણ કામ થયું નહીં, ડિમાન્ડ ન પૂરી થઈ, એટલે એમણે નક્કી કર્યું કે આપણે આપણા હાથમાં બધું કામ લઈ લઈએ. ફૂલ ડીન એટલે શું, ભેગું કરવું. કેટલા રૂપિયા ભેગા કર્યા આ ખાસ પૂછાય છે, 21 લાખ. કેટલા રૂપિયા ભેગા કર્યા? 21 લાખ રૂપિયા. અને રેલવે સ્ટેશન બનાવ્યું પોતાની જાતે. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, ગામમાં કેટલા લોકો રહેતા હતા આ પણ એક કામની નોટ છે, 3000 લોકો રહેતા હતા. બધા જ લોકો શું હતા? તો કે ફાર્મર્સ. અહીં પૂછાય છે બિઝનેસમેન હતા, તો આપણે ચોખ્ખે ચોખ્ખ કહી દેવાનું, ના, બિઝનેસમેન નહોતા એ લોકો. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર, આ એ લોકોની તીવ્ર ઈચ્છા હતી કે ગામમાં એક રેલવે સ્ટેશન બને. તો એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. કેવી કેપેસિટી હતી? તો કે ઓછામાં ઓછા ગામના એક જણાએ કેટલા રૂપિયા આપ્યા? તો કે 3000 રૂપીસ. આ કઈ રીતે યાદ રાખવાનું? તો કે ગામમાં 3000 લોકો, ક્યાં ગયું, હા આ રી, 3000 લોકો રહેતા હતા અને ઓછામાં ઓછા એક લોકોએ કેટલા રૂપિયા આપ્યા? તો કે 3000, 3000 રૂપિયા આપ્યા ગામમાં લેવ રહેતા હતા એ લોકો, 3000 રૂપિયા, 3000 આપ્યા. અને વધારે વધારે કેટલા રૂપિયા આપ્યા? 75000 રૂપીસ, 75000 રૂપિયા ડોનેટ, પૈસા એને ડોનેટ કર્યા છે એના માટે કે રેલવે સ્ટેશન બને. અને કન્સ્ટ્રક્શન ક્યારથી શરૂ થયું? ખાસ યાદ રાખવા જેવું, કન્સ્ટ્રક્શન ક્યારથી શરૂ થયું? જાન્યુઆરી 2008. પછી રણજીતસિંહ કોણ છે? તો કે ફોર્મર વિલેજ સરપંચ. ફોર્મર એટલે એક્સ, પૂર્વ સરપંચ છે ગામમાં. કેવો? પૂર્વ સરપંચ. આપણે રિવિઝનમાં છીએ એટલે ડિટેલમાં તો આખું પાઠ સમજાવેલો જ છે, બરાબર. પછી કેટલા લોકો ભેગા થાય છે? જો લોકોને ગામમાંથી ક્યાં ક્યાં જવું પડતું હતું, આજુબાજુમાં ગુડગાંવ જવું પડતું હતું, દિલ્હી જવું પડતું હતું, રેવાર જવું પડતું હતું, બરાબર. અને સ્ટુડન્ટ્સને કોલેજ જવું પડતું હતું. કોલેજ જવા માટે ટ્રેન 2 સ્ટેશનથી પકડાતી હતી, ટ્રેન એક હાલીમંડી અને બીજું પાટલી, આ 2 સ્ટેશનથી ટ્રેન પકડતા હતા. અને બંને સ્ટેશન કેટલા દૂર હતા એ પણ ઇમ્પોર્ટન્ટ છે, કેટલા? 6 કિલોમીટર દૂર હતા. ક્યાંથી? તાજનગર. તાજનગર આ ગામની વાત છે. હવે એના ગામમાંથી રેલવે લાઇન તો પાસ થતી હતી પણ સ્ટેશન નહોતું. એટલે આ લોકોએ ડિમાન્ડ ક્યારે કરી? સૌથી પહેલા 1982માં સૌથી પહેલી ડિમાન્ડ 1982માં થઈ, માંગણી થઈ. પછી સતત માંગતા રહે પણ આ લોકોએ કહી દીધું, રેલવે વાળાએ શું કીધું? ડીડ નોટ હેવ ફંડ, અમારી પાસે ફંડ એટલે કે પૈસા છે નહીં. તો ફાઇનલી અમે નક્કી કર્યું કે ક્રાફ્ટ અવર આઉન ડેસ્ટિની, આપણું નસીબ આપણે જ બનાવો ભાઈ. કોણે આવું કીધું? હુકમચંદ. હુકમચંદ કોણ છે? કમિટીના મેમ્બર. કઈ કમિટી? કે જેણે પૈસા ઉઘરાવવાનું શરૂ કર્યું એ કમિટીના મેમ્બર હુકમચંદે કીધું. પછી પંચાયતે 2008 ની અંદર ખરડો પસાર કર્યો કે રેલવે સ્ટેશન બને પોતાના પૈસે. કેટલા મેમ્બરની ટીમ હતી એ પણ યાદ રાખવા જેવું, 11 મેમ્બર, 11 મેમ્બરની ટીમ હતી આખી. અને એ ટીમે પૈસા કલેક્ટ કરવાનું શરૂ કર્યું. અને પહેલું રેલવે સ્ટેશન એવું બન્યું કે જ્યાં ગામના લોકોએ ફાળો આપ્યો હતો અને રેલવે વાળા એક પાંચવી નહોતું આપ્યું કુતરા હોય. એ ક્યારે શરૂ થયું? 7 જાન્યુઆરી 2010. ફર્સ્ટ રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી કે જેમાં રેલવે વાળાએ એક સિંગલ રૂપિયો, એક રૂપિયો નહોતો આપ્યો, એનું કામ શરૂ થઈ ગયું. આ ટ્રેક્સ ઓફ તાજનગર થઈ ગયું. ખબર પડી ગઈ આટલામાં ટ્રેક્સ ઓફ તાજનગર. પીએસ લખો એટલે આપણે આગળ વધીએ ભાઈ. એમને ટ્રેક્સ ઓફ તાજનગરમાં ખબર પડી ગઈ, એમને કોઈ વાંધો નથી. એટલે આપણે સીતાપુરને એકવાર મેઇન પોઈન્ટ પાસે જોઈ લઈએ, બરાબર. લખો યસ. હા તો તું જિંદા હો તું,
સીતાપુરની લાઇટ ઉત્તર પ્રદેશના ગામડાની વાત છે. 60% ઘર એવા હતા કે જ્યાં લાઇટ હતી નહીં. સીતાપુર ડિસ્ટ્રિક્ટ જે પાવર વગરનું હતું, પાવર એટલે આ પાવર નહીં, લાઇટનો પાવર હતો જ નહીં એની પાસે. ઓલ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ, એક સામાજિક સંસ્થા જેનું નામ શું હતું, એમજીપી. એમજીપીનું આખું નામ શું થાય, બોલો બોલો, સાંભળે છે મને, મેરા ગાંવ પાવર. કેટલા સોલર પેનલ લગાવતા હતા, ટુ. કેટલા, બે. એમજીપીએ એક વર્ષની અંદર કેટલા કસ્ટમરને કનેક્ટ કર્યા, 3500. સીતાપુરની અંદર 3500 કસ્ટમર, સીતાપુર ડિસ્ટ્રિક્ટ જિલ્લાની અંદર 3500 ને ભેગા કર્યા. બધા મેઇન મેઇન પોઈન્ટ છે. પછી નેટવર્ક આપવાનું શરૂ કર્યું, તો દરેક ઘરની અંદર જે સોલાર પેનલ લગાવતા હતા એમાંથી કેટલી લાઇટ મળે એવું બનાવતા હતા, કેટલી એલઈડી લાઇટ, બે. અને મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એક. એલઈડી લાઇટ, બે. મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, એક. અને પૈસા કેટલા, પૈસા કેટલા, પૈસા કેટલા, 25 રૂપિયા એક અઠવાડિયાના, વીક, એક વીકના 25 રૂપિયા. 4 અઠવાડિયા હોય મહિનામાં 100 રૂપિયા થાય. કેરોસીન કેટલું મોંઘું પડતું હતું, ડબલ. એટલે કે કેરોસીન 200 રૂપિયા થાય, આ 100 રૂપિયામાં પતી જતું. કેરોસીનનો પાછો ધુવાડો થાય, આમાં ધુવાડો થાય નહીં, એટલે આને સ્મોકલેસ સોર્સ કીધો. શું? સ્મોકલેસ છે ને, સ્મોકલેસ સોર્સ, ધુવાડા વગરનો સ્ત્રોત, બરાબર છે. એક વધારાનો ફાયદો થઈ ગયો એમના માટે. કયું ગામનું નામ છે, દમદમ પુરાવા. ઉકળતા તડકાની અંદર એ લોકો કામ કરે છે. કયો વાયર ક્યાં નાખવો, શું કરવું, એનું બધું કામ ચાલુ છે. સમ હાઉસ હોલ્ડર્સ જોઈન ઇન વાઇલ અધર્સ લોકો, અમુક હાઉસ હોલ્ડર્સ એ જોયા રાખે છે, અમુક કામ કરે છે ઘરના લોકો, અને મજા આવે છે આ બધું જોવાની. હવે છાપ, સોલારનું જે પેનલ છે અને બેટરી છે એ કેવા ઘરની ઉપર લગાવવામાં આવતું, કેવા ઘરની ઉપર, કે જે સ્ટર્ડી એટલે કે મજબૂત જેની છત હોય, બ્રિક વોલ્ડ એટલે કે ઈંટોની દિવાલોનું જેનું ઘર હોય. તૂટેગી કેસે એ દિવાલ, જો સિમેન્ટ છે જો બની આવ્યું, બરાબર. ત્યાં જ પેનલ અને બેટરી મૂકવામાં આવતા. હવે એક ઇલેક્ટ્રિશિયનનું નામ આપ્યું છે, કોણ છે, કંપનીનો ઇલેક્ટ્રિશિયન જેને રેસવા બ્લોક ડિસ્ટ્રિક્ટમાંથી પસંદ કરવામાં આવ્યો છે, જેની ભરતી કરવામાં આવી છે. ઇલેક્ટ્રિશિયન છે, લાઇટનું કામ કરે છે, એનું નામ શું છે, એઝાઝ. અને સોલાર પેનલ કઈ દિશામાં મૂકવામાં આવે છે, કોણ સી દિશામાં મૂકવામાં આવે છે, દક્ષિણ, સદરલી, બરાબર છે, કારણ કે મેક્સિમમ લાઇટ આવે એટલે. પછી ગામમાંથી એક ખેડૂત શું કીધું કે આમ કયું, પછી નવા નવા ધંધા શરૂ કરીએ છીએ અમે, કસ્ટમર નવા નવા ધંધા શરૂ કરે છે કારણ કે લાઇટ આવી ગઈ. એક ગામની અંદર તો કસ્ટમર સાડી સીવવાનો ધંધો રાત્રે શરૂ કરી દીધો, બનાવવાનો, સીવવાનો, શું બનાવવાનો, બરાબર. બીજાએ શું કર્યું, રાત્રે પ્લાસ્ટિકના ટેબલ ઉપર પાથરવાના કપડાં બનાવવાનો ધંધો શરૂ કરી દીધો. એકે આવું કર્યું, બીજાએ આવું કર્યું, અને આવી લાઇટ આવે છે તો અમને ગમ્યું, અમે હવે લાઇટમાં રસોઈ બનાવી શકીએ છીએ અને લાઇટને લીધે અમે ખાઈ શકીએ છીએ, અને અમારા બાળકો ભણી પણ શકે છે લાઇટમાં. આ શું થઈ ગયું, સીતાપુરની લાઇટ. શું થઈ ગયું, સીતાપુરની લાઇટ. આટલું ખબર પડી ગયું હોય તો ચલો હવે છેલ્લો પોઈન્ટ છે, ખાલી પલ્લકડ લાઇબ્રેરી પાછું એકવાર શોર્ટમાં સમજાવી દઈ, પછી શોર્ટ નોટને નેક્સ્ટ ટાઈમ સમજશું. એ લખો, યસ, એમને સમજાઈ છે, કોઈ વાંધો નથી. હા, યસ. હવે પલ્લકડની લાઇબ્રેરી ક્યાં છે, કેરળમાં. ક્યારે શરૂ થઈ, સપ્ટેમ્બર 2013માં. કેવી લાઇબ્રેરી છે, ફાઇન મોડર્ન. સેના માટેનું સેન્ટર છે, ઇન્ફોર્મેશન, નોલેજ, વિઝડમ, કલ્ચરલ એક્ટિવિટી, રિસર્ચ અને રેફરન્સ. પણ એ ચર્ચામાં છે, ન્યૂઝમાં છે, અલગ કારણો. કયા કારણોથી ચર્ચામાં છે, તો કે એના 1/3 of its 1000 મેમ્બર્સ, 1000 મેમ્બરમાંથી ત્રીજા ભાગના જેટલા મેમ્બર છે એ સ્ત્રીઓ છે. આ પરીક્ષામાં પૂછાયેલો 2023ની બોર્ડની પરીક્ષામાં. These women supported by shared space. આ લાઇબ્રેરી આ સ્ત્રીઓને જગ્યા આપી
એ જગ્યામાં આ સ્ત્રીઓ એક આખું યુનિટ મંડળ બનાવ્યું. એનું નામ એ ક્યારે શરૂ થયું? ફેબ્રુઆરી 2014માં. ત્યાં એ લોકો શું ડિસ્કશન કરે કે સ્ત્રીઓને કેવી રીતે સશક્ત બનાવવી, આ ડિસ્કશન ચાલે. લાઇબ્રેરી એના પોતાના જેટલા મોટા મોટા રૂમ હતા, હોલ્સ ખોલી દીધા. શેના માટે? ફિલ્મો બતાવો, સ્ત્રીઓને હોમ ઇકોનોમિક્સ અને ગાર્ડનિંગ એ બધું શીખવાડો, બાળકોની સાર સંભાળ કેમ લેવી, અલગ અલગ પ્રકારની કળાઓમાં કેમ માહિર થવું એ શીખવાડો. શીખવાડો તમે, મોજ કરો, જોર જોર. અને સ્ત્રીઓને એમાં પણ મદદ કરે છે આ સ્ત્રીઓ. શેમાં? ફેમિલીના ઝઘડાઓમાં, કાયદાકીય ઝઘડાઓમાં, અને નોકરી ધંધાને લીધે જે ઝઘડાઓ થતા હોય એમાં બધી જગ્યાએ મદદ કરવામાં આવે. પછી ધ સેક્રેટરી ઓફ ધ લાઇબ્રેરી એ એવું પણ કીધું કે રીડિંગને લીધે સ્ત્રીઓ વાંચે છે, વાંચન વધ્યું એટલે વુમન વુડ રિયલાઇઝ, એમને પોતાની શક્તિનો અહેસાસ થાય છે. આમાં અમે ઘણું બધું કરી શકીએ છીએ, અમે ઘણી બધી રીતે આગળ વધી શકીએ છીએ. ઇટ વોઝ નોટેડ, એવું પણ નોંધવામાં આવ્યું કે આ લાઇબ્રેરી છે, પહેલાં તો પહેલાં જેવી લાઇબ્રેરી હતી ધીમે ધીમે ખતમ થઈ ગઈ, અત્યારે જે નાની નાની લાઇબ્રેરીઓ એમાં પણ પુરુષ રીડર જ બધા હોય છે ભરેલા વાંચનારાઓ. તો આ યુનિટે શું વાંચવાનું, શું નક્કી કરે, શું ડિસ્કશન કરે છે આ બધું મંડળ ભેગું થઈને, કે પહેલાં તો ટીવી જોવાનું બંધ થઈ ગયું અને વાંચવાનો શોખ વધી ગયો રાત્રે. પછી એક એવું ક્લાઇમેટ વાતાવરણને પ્રોત્સાહન મળ્યું કે જેમાં સ્ત્રીઓ રાત્રે અંધકાર પછી બહાર નીકળવામાં ડરતી હતી, એ વાતાવરણ આખું બદલી નાખ્યું. એટલે એવા પ્લાન પણ બતાવવામાં આવે છે કે સ્ત્રીઓ માટેના સેપરેટ રૂમ હોય આખા, કે જેમાં સ્ત્રીઓ જ વાંચતી હોય, પુરુષો હોય જ નહીં. અને કેરાલાની જે લાઇબ્રેરી છે એક સિમ્બોલ બની ગઈ, પ્રતિક બની ગઈ, બીકન એટલે પ્રતિક બની ગઈ સ્ત્રીઓના પ્રોત્સાહન માટેનું, કે એમાં ક્લાસીસ ચાલે છે, ક્લબ ચાલે છે, વર્કશોપ ચાલે છે, રીડિંગ રૂમ ચાલે છે. અને પુસ્તકોને લીધે સ્ત્રીઓને પોતાની શક્તિનો અહેસાસ થાય છે, અને એ શક્તિ કે જેમ એનો સારો ઉપયોગ કરી શકે છે, સારી તકોને કેવી રીતે, કોઈ પણ તકને સારી રીતે કઈ રીતે ઉપયોગમાં લઈ લેવી, એ શક્તિઓ પુસ્તકો એને પૂરી પાડે છે. બરાબર. આ સાથે ચેપ્ટર નંબર 1 કયું પૂરું થઈ ગયું અહીંયા. તાજનગર અગેન્સ્ટ ધ ઓડ્સ, ખબર પડી ગઈ તમને હવે ઓડ્સ એટલે મુશ્કેલીઓ એની પેલે પાર. બીજા લેક્ચરની અંદર બીજું ચેપ્ટર આપણે ભણશું. બરાબર. અત્યાર સુધી બધું સમજાઈ ગયું તો યસ લખો, એટલે ખબર પડે મને કે યસ, ઓકે, નો પ્રોબ્લેમ. ઓકે, વેરી ગુડ યાસીન, that's very good, wonderful. So see you next in the next lecture. ની અંદર પાછા ભણશું. તમે કોર્સ બાય કરેલો છે તો આખું વર્ષ આપણે આમને ભણતા રહેશો. બધા લેક્ચર કંઈ યુટ્યુબમાં આવવાના નથી. શોર્ટ નોટ, ટ્રુ ફોલ્સ ને પ્રશ્ન જવાબ ને નિબંધ ને રિપોર્ટ ને પિક્ચર ઉપરથી પ્રશ્ન જવાબ ને ડાયલોગ ઉપરથી પ્રશ્ન જવાબ, નિયરેસ્ટ મિનિંગ ને ખાલી જગ્યાઓ, ફંક્શન ને ગ્રામર ને બ્લેક બક બુકના ચેપ્ટર્સ છે, એના પ્રશ્ન જવાબ છે, સમરી છે, દુનિયા ભરશે આપણી સામે. ઓકે, મજા આવી ગઈ ને વત્સલ? ઓકે, તો આખું ચેપ્ટર કેવું મસ્ત રિવાઈઝ થઈ ગયું. તો હવે આની શોર્ટ નોટ ને બધું ભણશું જ આપણે. તો સી યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. બરાબર.